આખા વિડીયોમાં તમને દરેક ટોપિક શીખવાડી દઈ આ ચેપ્ટરની શરૂઆત થશે એકદમ બેઝિકથી અને આ ચેપ્ટરને આપણે શીખીશું એકદમ એડવાન્સ લેવલ સુધી એના પછી કેટલાક એવા પ્રશ્ન કે જે બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો આપણે આ સૂત્રને ફોલો કરવું પડશે તમને જ્યારે પણ આખાનો વર્ગ દેખાય તો ભાઈ આ સૂત્રને ફોલો કરો નહીં કે ભાઈ કાઉસને છોડીને સેપરેટ આપી દઉં આ વર્ગને સેપરેટ આપી દેવું આ સ્ટેપ સનાતન ખોટું છે તદ્દન ખોટું છે ભયંકર ખોટું છે વિચારો

આખા વિડીયોમાં તમને દરેક ટોપિક શીખવાડી દઈશ સાથે સાથે દરેક ટોપિકને લાગુ પડતા ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ થશે સાથે સાથે બોર્ડની પરીક્ષામાં આગળના વર્ષોમાં આ ચેપ્ટરમાંથી કેવા કેવા લાંબા મતલબમાં કઈ રીતના દાખલા પૂછાય છે તે પણ દાખલાની પ્રેક્ટિસ કરું છું એવા દાખલાને આપણે જોઈશું તો બાળકો દરેક કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ આ ચેપ્ટરના અને આ ચેપ્ટરની શરૂઆત થશે એકદમ બેઝિક થી અને આ ચેપ્ટરને આપણે શીખીશું એકદમ એડવાન્સ લેવલ સુધી તો તૈયાર થઈ જાવ સ્ટાર્ટ કરીએ છીએ આપણે તો સૌથી પહેલા આપણે માહિતી મેળવી લઈએ કે આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં કેટલા માર્ક્સનું પૂછાશે તો બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સની વાત કરીએ તો બેઝિક મેથ્સમાં આ ચેપ્ટરમાંથી માંથી ચાર માર્કસના પ્રશ્ન પૂછાશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આ ચેપ્ટર છ માર્ક્સનું છે તો બાળકો બેઝિક મેથ્સની આપણે વાત કરીએ તો એક માર્ક્સનો એક પ્રશ્ન અને ત્રણ માર્કનો એક દાખલો હવે ત્રણ માર્કનો જે એક દાખલો પૂછાશે તેના અઠવામાં બીજો એક દાખલો આવશે એટલે તમને તો ઘણો ફાયદો છે પરંતુ બાળકો આ ત્રણ માર્કનો જે દાખલો આવશે તેમાં ચાન્સીસ છે કે વ્યવહારુ દાખલો આવી શકે છે સો વ્યવહારુ દાખલામાં ખાસ 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 ફોકસ કરજો કરજો અને પ્રેક્ટિસ બેઝિક મેથ્સના એના પછી સ્ટાન્ડર્ડ મેથ્સની વાત કરીએ તો છ માર્ક્સનું ચેપ્ટર છે હવે આ છ માર્ક્સમાં એક માર્ક્સનો એક દાખલો બે માર્ક્સનો પણ એક દાખલો આવશે અને ત્રણ માર્ક્સનો પણ એક દાખલો આવશે ઓકે અને ત્રણ માર્ક્સના દાખલામાં શક્યતા પૂરેપૂરી રહેશે સ્ટાન્ડર્ડ મેથ્સના બાળકોને કે વ્યવહારુ દાખલો પૂછાશે તો ખાસ બરાબર ધ્યાનથી ચેપ્ટરને સમજજો અને એક વસ્તુ ખાસ નોંધી લેજો કે આજે બ્લુપ્રિન્ટ તમને આપવામાં આવે છે કેટલા માર્ક્સના કેટલા દાખલા પૂછાય તે કદાચ બોર્ડની પરીક્ષામાં બદલાઈ પણ જાય તો ખાસ ધ્યાન રાખજો તમારા આખા ચેપ્ટરને કમ્પ્લીટલી તૈયાર કરવાનું છે એવું નથી કે ભાઈ એક માર્ક્સના થોડાક દાખલા તૈયાર કરી દીધા ત્રણ માર્ક્સના ના દરેક ટોપિકને ક્લિયર તો કરવા જ પડશે કેમકે બ્લુપ્રિન્ટ બદલાઈ ગઈ તો ગમે તે રીતના પેપર નીકળી શકે ગમે તે વસ્તુ પૂછાઈ શકે સો ગુણભાર ના બદલાય બ્લુપ્રિન્ટ પર ભરોસો નથી કરવાનો તૈયારી પૂરેપૂરી રાખવાની છે તો ચાલો ભાઈ સ્ટાર્ટ કરીએ છીએ માહિતી મેળવીશું કે આ ચેપ્ટર માટે આપણે શું ભણવાના છે કયા કયા ટોપિક કવર કરીશું ટોપિક ઘણા બધા છે બાળકો સૌથી પહેલા આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈશું પછી દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત સમીકરણના ઉકેલને જાણીશું એને ઉકેલવાની રીતો કેમકે સમીકરણ નો હોય તો ઉકેલવું તો ફરે જ તો કઈ રીતે ઉકેલી શકાય તો એના માટેની રીતો છે એને પણ જાણીશું આપણે એના પછી બાળકો કેટલાક વ્યવહારો દાખલા કરીશું એના પછી કેટલાક એવા પ્રશ્ન કે જે બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો એ લાગુ પડતા પણ ઘણા બધા ટોપિક કવર કરીશું આપણે આ આ સો ખાસ એકદમ ધ્યાનથી દરેક ટોપિકને સમજજો તમને ઘણો ફાયદો થશે અને બોર્ડની પરીક્ષામાં તમને ખૂબ જ કામ લાગશે સો બાળકો સ્ટાર્ટ કરીએ છે આપણે ચેપ્ટરને સો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખબર છે તે પ્રમાણે કે તમારે સાથે લઈને બેસવાનું છે તમારી નોટ અને બોલપેન અને સાથે સાથે નોટ પણ બનાવતા જજો સમજતા જાઓ અને પ્રેક્ટિસ પણ કરતા જાઓ ફાયદો થશે અને તમને ખબર જ છે કે લેક્ચર નોટ્સ તો આપણી એપ્લિકેશન પીડબલ્યુમાં અભિમન્યુ બેચમાં આપવામાં આવે જ છે છતાં પણ હું તમને એવી સલાહ આપું છું અને તમને તમારી પાસેથી એટલી એક્સપેક્ટેશન રાખું કે તમે પેરેલ એટલે કે જેવું હું શીખવાડું તેવું તરત જ એ વસ્તુની પ્રેક્ટિસ કરી લો આ રીતની તૈયારી બતાવશો તો તમને ડબલ ફાયદો થશે ઓકે તો ચાલો ભાઈ સ્ટાર્ટ કરીએ છીએ પ્રસ્તાવના રેડી ઓકે તો બાળકો પ્રસ્તાવનાને સમજીએ તો જુઓ તમારી ટેક્સ્ટબુકમાં બધી પ્રસ્તાવનામાં કેટલીક માહિતી આપી છે અને આ માહિતીમાંથી પણ લગભગ લગભગ કદાચ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બાળકો માટે ખાસ ટૂંકા પ્રશ્ન કદાચ આવી પણ જાય તો એટલા માટે પ્રસ્તાવના કવર કરી છે તો પ્રસ્તાવનામાં કીધું છે કે સૌપ્રથમ બેબીલોનિયા સોરી બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો આજે દ્વિઘાત સમીકરણ જે ટોપિક છે જે કોન્સેપ્ટ છે જે વસ્તુ છે તેની શરૂઆત જે કરી છે એના ઉકેલની શરૂઆત તે ક્યાંથી થઈ

તો આ બે સંખ્યાનો સરવારો અને ગુણાકારને એક નું સ્વરૂપ આપવામાં આવે છે આ જે વસ્તુ છે ને બે જનસંખ્યાનો અને ગુણાકાર તેની એનાથી આ પ્રકારનું એક સમીકરણ બને છે અને એ સમીકરણનો ઉકેલ મેળવવાને સમકક્ષ છે સમકક્ષનો મતલબ કે આનો ઉકેલ એ છે આ માંગેલી બે સંખ્યા એવું આ લોકો કહેવા માંગે છે ઓકે ખ્યાલ આવે છે બાળકો ચાલો આગળ હવે બાળકો એક ગણિત શાસ્ત્રી છે ગણિત શાસ્ત્રી યુકલિત કે જેમને ભૂમિતિમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું તો આજે ગણિત શાસ્ત્રી યુકલિત છે તેમને લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી હતી ભૌમિતિક રીત એટલે આકૃતિની મદદથી એનો સ્પષ્ટપણે ખ્યાલ આપ્યો તેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ શું કહીએ રીત આજે તેની મદદથી દ્વિઘાત સમીકરણને ઉકેલવાની એક પ્રોસેસ આપી હતી યાદ રાખજો યુક્લિડે કર્યું હતું આ એના પછી એક અરબ ગણિત શાસ્ત્રી કે જેમનું નામ છે અલ ખ્વારિઝમી ઓકે આમનું નામ શું છે જેમનો ફોટો તમને દેખાય છે અલ ખ્વારિઝમી કે જે અરબ દેશના છે તો તેમને પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો એટલે કે આજે ગણિત શાસ્ત્રી છે આપણા દાદાજી અલ ખ્વારિઝમી તેમને પણ દ્વિઘાત સમીકરણના વિકાસમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે ઓકે એના પછી અબ્રાહમ બાર હિયાહા નાશી એટલે કે આ જે નામ છે ઓકે આ ગણિત શાસ્ત્રી કે જેમનું નામ છે અબ્રાહમ બાર હિયાહા નાશી તેમને યુરોપમાં સી ઈ અગિયારસો પિસ્તાલીસમાં માં તેમને લખેલું પુસ્તક લાઈબર એમ્બેડોરમમાં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા

તો આટલી વસ્તુ યાદ રાખજો કદાચ ટૂંકા પ્રશ્નમાં કંઈક કંઈક નાનું નાનું આવી જાય એટલા માટે ચાલો બાળકો હવે એના પછી છે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ સો હવે મેઇન ચેપ્ટરની બરાબર મેઇન ચેપ્ટરની હવે શરૂઆત થાય છે પ્રસ્તાવના પૂરી બરાબર ધ્યાનથી સમજજો તો વ્યાપક સ્વરૂપનો મતલબ તો મેં તમને સમજાવેલો કે વ્યાપક સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે જે સ્વરૂપમાં બધા જ સમીકરણ ગોઠવાયેલા હોય છે તો તે સ્વરૂપને કહેવાય વ્યાપક સ્વરૂપ

આ બહુપદી છે દ્વિઘાત બહુપદી કઈ બહુપદી દ્વિઘાત બહુપદી પરંતુ હવે આપણે વાત સાની કરવાના દ્વિઘાત સમીકરણની તો દ્વિઘાત સમીકરણનો મતલબ શું બારો સમીકરણ છે સમીકરણનો મતલબ તો મેં તમને સમજાવેલો ઓકે કે સમીકરણમાં સમી એટલે સમાન એટલે કે આ જે બહુપદી છે એ કોઈને સમાન થઈ જાય કોઈને મતલબ કોઈ સંખ્યાને બરાબર અને અહીંયા આપણે સંખ્યા તરીકે શૂન્ય લઈએ છીએ તો આ બહુપદી જો શૂન્યને સમાન થઈ જાય

તો બાળકો દ્વિઘાત સમીકરણને યાદ રાખો દ્વિઘાત સમીકરણ બાળકો સમીકરણ શબ્દ આવે તો ખાસ યાદ રાખો કે બરાબર નું ચિહ્ન આવશે જ એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો યાદ રાખજો ખાસ યાદ રાખજો એકદમ મગજમાં ફિટ કરી દેવો ઓકે ચાલો હવે બાળકો જો હવે આમાં પણ કઈ કન્ડિશન હોય છે સૌથી પહેલા તો તમને આમાં એક્સ એટલે શું તે તો ખબર જ છે કે ભાઈ એક્સ એટલે ચલ પરંતુ આ એબીસી શું છે

આજે એની કિંમત છે એ તો વાસ્તવિક સંખ્યા છે અને વાસ્તવિક તમે દ્વિઘાત સમીકરણ ના કહી શકો એનો મતલબ શું થયો બાળકો એનો મતલબ કઈક એવો થયો કે તમારે આ દ્વિઘાત સમીકરણમાં એક્સક્વેર નો જે સહગુણક છે એ તેને શૂન્ય નથી થવા દેવાનો એને ઝીરો થવા દેવાનો નથી એની કિંમત જે લેવી હોય તે લેવો પરંતુ એની કિંમત ઝીરો નથી લેવાની ઝીરો સિવાય કઈ પણ લેવો હા બી અને સી ની કિંમત ઝીરો નથી લેવાની ક્લિયર ખ્યાલ આવશે યાદ રહી જશે તમને વ્યાપક સ્વરૂપ યાદ રાખો વ્યાપક સ્વરૂપ કે દ્વિઘાત બહુ પડી કંઈક આવી સોરી દ્વિઘાત સમીકરણ કંઈક આવું દેખાય છે એક્ઝામ્પલ આપું યસ સર થોડાક એક્ઝામ્પલ પણ આપણે જોઈએ દાખલા તરીકે આપણે એક સમીકરણ લખીએ કે 3x2 5x plus 1 બરાબર 0 તો બાળકો આ છે દ્વિઘાત સમીકરણ ઓકે એના પછી આપણે બીજું કઈક લખીએ દાખલા તરીકે આપણે લખીએ 5x2 9x 4 તો આ સમીકરણ શું છે બાળકો દ્વિઘાત સમીકરણ પરંતુ આ દ્વિઘાત સમીકરણમાં આપણે એક વસ્તુ કરી છે શું કર્યું તો અચર પદને બરાબરની જમણી તરફ રાખ્યું હવે સમીકરણ છે એટલે બરાબરનું ચિહ્ન તો આવશે જ ઓકે બંને તો કોઈ એક એ કોઈ બીજાને સમાન સમીકરણ એટલે સમાન બરાબર હવે જોવો આમાં ચાર તરફ છે તો ટેન્શન લેવાની કઈ જરૂર નથી તમે આ ચારને ડાબી તરફ લાવીને બનાવી શકો છો ઓકે એટલે મતલબમાં વસ્તુ શું છે ચાર ખબર કે સમીકરણને દ્વિઘાત સમીકરણ ક્યારે કહેવાય કે જ્યારે તમને આ સમીકરણમાં એક્સની મોટામાં મોટી બે ઘાત દેખાય દરેકે દરેક પદને જોવાનું અને મોટામાં મોટી ઘાત એક્સ ની બે હોવી જોઈએ જો એક્સની મોટામાં મોટી બે ઘાત દેખાય તો આ સમીકરણ ને શું કેવું છે તમારું શું આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તમે કહેશો કે ના સર આ સમીકરણને થોડું દ્વિઘાત સમીકરણ કહેવાય સર આ સમીકરણમાં તો એક્સની મોટામાં મોટી ઘાત તો બે નથી દેખાતી અને સર તમે બહુ ચેપ્ટરમાં અને ત્રીજું ચેપ્ટર બરાબર બીજું અને ત્રીજું બંને ચેપ્ટરમાં સર એક વસ્તુ શીખવેલી કે જ્યારે પણ આપણે કોઈ બહુપદી અથવા કોઈ સમીકરણને લખીએ ને તો એને સાદા સ્વરૂપમાં લખવાનું સાદા સ્વરૂપમાં મતલબ એનું સાદું રૂપ આપવાનું જો એ જટિલ સ્વરૂપમાં હોય એટલે કે મીન્સ કે સમીકરણ માં આ રીતે છેદ ના દેખાવો જોઈએ તમે કહેશો કે સર ચાલો આપણે એક્સ ને ઉપર લઈ આવીએ તો એક્સ ની માઇનસ એક ઘાત અને સર સમીકરણમાં એક્સ ની ઋણ ઘાત તો નહીં ચાલે તો વાળો કે વાત તમારી સાચી છે એટલે એનો મતલબ એવો નથી કે ભાઈ આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે અરે સર આ સમીકરણ શું દ્વિઘાત સમીકરણ છે હા બેટા આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે સર કઈ રીતે તો અમે આનું તમે આનું સાદુરૂપ કઈ રીતે આપો પેલા તે સમજો તમારે આનો ક્રોસ ગુણાકાર લેવાનો શું લેવાનો ક્રોસ ગુણાકાર એટલે કે તમે આ એક્સ ને આ એક્સ સાથે ગુણશો તો એક્સ સ્ક્વેર બાજુમાં પ્લસ એક અને આ જે એક્સ છે તે આખાના છેદમાં નેના બરાબર એક હવે તમે x ને પેલા 1 સાથે ગુણાકાર લઈ જાવ બાજુ પલટ નિયમ પ્રમાણે ભાગાકારનો નો ગુણાકાર તો x2 1 x ને એક સાથે ગુણ્યા તો x અને હવે તમે આ x ને ડાબી સાઈડ લાવશો તો x2 x 1 0 તો હા સાદુ રૂપ આપવાથી દ્વિઘાત સમીકરણ બન્યું એ પણ વ્યાપક સ્વરૂપ જેવું જ છે જુઓ કે આ સ્વરૂપ નું એક દ્વિઘાત સમીકરણ બને છે એટલો મતલબ કે તમને ભલે રકમ કંઈક આવી દેખાય પરંતુ એ રકમ પણ દ્વિઘાત સમીકરણ હોઈ શકે છે હા દ્વિઘાત સમીકરણ હોઈ શકે છે એટલે કે મોડલ ઓફ ધ સ્ટોરી હું તમને કહેવાય એટલું માંગુ છું કે તમે રકમને જુઓ છો પછી પહેલાં એનું સાદુ રૂપ આપો જો પોસિબલ હોય તો હવે રકમ પહેલેથી આવી મસ્ત એકદમ ટકાટક આપેલી હોય તો અથવા પછી કંઈ સવાલ જ નથી સાદુ રૂપનો પરંતુ આવી કોઈ રકમ અપૂર્ણાંક અપૂર્ણાંકવાળી રકમ અથવા આખાનો વર્ગ હોય અથવા બે કાઉંશ ગુનાકારમાં હોય તો પહેલાં તમારે એનો સાદુ રૂપ આપવો પડશે સમજ પડે છે વાતમાં અને સાદુ રૂપ આપીને નક્કી કરો કે ભાઈ છેલ્લે જે જવાબ આવ્યો તે દ્વિઘાત સમીકરણ વાળો જવાબ છે કે નથી ઓકે આ આ વસ્તુ વસ્તુ પરીક્ષામાં પૂછાય છે પરીક્ષામાં પરીક્ષામાં છે છે જો તમને બતાવું તો નીચેના સમીકરણોમાં કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ઓળખવાનું છે તમારે કે કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી એક જ વસ્તુ યાદ રાખવાની સમીકરણ સાદા સ્વરૂપમાં સમીકરણ સાદા સ્વરૂપમાં હોવું જોઈએ અને ન હોય તો સાદુ રૂપ આપી દેવાનું અને સાદા સ્વરૂપમાં આવ્યા પછી એક્સ ની મોટામાં મોટી બે મોટામાં મોટી બે ઘાત બાળકો જુઓ કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી તો બાળકો જુઓ પહેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે જુઓ એક્સ ની મોટામાં મોટી બે ઘાત અને સાદા સ્વરૂપમાં છે એટલે કે બાળકો આ સમીકરણ તો દ્વિઘાત છે છે ને દ્વિઘાત એના પછી આ સમીકરણ શું દ્વિઘાત છે તમે કહેશો કે સર આમાં તો બે જ પદ છે એટલે આ સમીકરણ પણ કેવું સમીકરણ છે ભાઈ દ્વિઘાત છે દ્વિઘાત એટલે સાદું સ્વરૂપ અને એક્સ ની મોટામાં મોટી બે ઘાત વાત પૂરી એના પછી અને જુઓ જુઓ બાળકો ધ્યાનથી જુઓ શું આ સમીકરણમાં તમને આ સમીકરણ સાદા સ્વરૂપમાં તો છે જ

હવે બાળકો તો ને રકમને ધ્યાનથી જુઓ ચાલો પેલા પહેલી રકમ પર આવો આજે સ્વરૂપમાં છે સાદા સ્વરૂપમાં કે જટિલ સ્વરૂપમાં છે આ સમીકરણ સાદા સ્વરૂપમાં નથી કેમ નથી સર કેમ નથી તો બાળકો તમે જુઓ પેલા જુઓ આખાનો વર્ગ આવું કઈ દેખાય એટલે ની ચાલે આખાનો વર્ગ આખાનો ઘન બે કાઉસ નો ગુનાકાર છે તો બાળકો સાદુરૂપમાં અહિયાં તમે જો ઘણા બાળકો અહીંયા એક કોમન મિસ્ટેક કરતા હોય છે નજીવી મિસ્ટેક અને થઈ જ જાય છે ઘણા બાળકો થી તો તમારાથી ન થવી જોઈએ મિસ્ટેક શું થાય ખબર કે આ જે વર્ગ છે ને તે સેપરેટ કરે એટલે એક્સ નો વર્ગ ઓછા બે નો વર્ગ કંઈક આવું તમે કરી નાખો છો ઘણી વખત તમારાથી થઈ જાય છે કેટલાકથી થઈ જાય છે પરંતુ મારો કહું ના થાય એક્સ ઓછા બે આખાનો વર્ગ દેખાય આખાનો વર્ગ છે ભાઈ આખાનો વર્ગ એટલે આખાના વર્ગનો મતલબ કાઉન્સ ના છૂટે આખાના વર્ગનો મતલબ સૂત્ર લગાવવાનું કયું સૂત્ર ભાઈ આખાના વર્ગનો સૂત્ર કયું સૂત્ર ભાઈ આખાના વર્ગનું કયું સૂત્ર તો કે ભાઈ એ માઇનસ બી આખાનો વર્ગ આ તમારા માટે એ છે વર્ગ ને સૂત્ર બોલો યાદ કરવાનું છે તમારે બોલવાનું છે ધ્યાન આપવાનું છે બોલવાનું છે બોલો ઘરે બેસીને પણ બોલો મોબાઈલની સામે જોઈને પણ બોલો છે એ માઇનસ આખાનો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ વર્ગ તો આપણે આ સૂત્રને ફોલો કરવું પડશે તમને જ્યારે પણ આખાનો વર્ગ દેખાય તો ભાઈ આ સૂત્રને ફોલો કરો ની કે ભાઈ કાઉસ છોડીને સેપરેટ આપી દઉં આ વર્ગને સેપરેટ આપી દેવું આ સ્ટેપ સનાતન ખોટું છે તદ્દન ખોટું છે ભયંકર ખોટું છે હદેહદ ખોટું છે બાળકો આ સૂત્ર મૂકવાનું શું મૂકવાનું સૂત્ર મૂકવાનું તો ચાલો તો સૂત્રને ફોલો કરો આ છે એ અને આ છે બી તો સૂત્ર કઈ છે કે સૂત્ર પ્રમાણે ગોઠવી દીધું એ સ્કવેર માઇનસ ટુ એ પ્લસ બી સ્ક્વેર સમજ પડી હવે બાકીનું બેઠું એટલે કે આ વત્તા એક બેઠા એના બરાબર આને પણ બેઠું કેમ કે એમાં કઈ સાદુરૂપ જેવું કઈ છે જ નથી ઓકે બસ હવે આ બધા કાઉન્સ ખોલી નાખો છોડી નાખો તમે આ કૌંસ ખોલો એટલે એક્સ ને વર્ગ લાગી જાય તો એક્સ નો વર્ગ અહીંયા ગુણાકાર થશે બે નો બે સાથે બે દુ ચાર એક્સ બધા કૌંસ આ રીતે ભેગા દેખાય તો ગુણાકાર કરવાનો તો બે દુ ચાર એક્સ એના પછી આ બે નો વર્ગ ચાર થાય વત્તા એક અને બાળકો આપણા બે એક્સ ઓછા ત્રણ ને હવે ડાબી સાઈડ લઈ આવ્યા કેમ કે જમણી સાઈડ ઝીરો બનાવવાનો હોય છે ઓકે તો ચલો ભાઈ બે એક્સ ને ડાબી સાઈડ એટલે માઇનસ બે એક્સ માઇનસ ત્રણ ડાબી સાઈડ એટલે પ્લસ ત્રણ બસ હવે સાદું રૂપ આપવાનું છે તો એક્સ નો વર્ગ તો બેઠો જ કેમ કે એક્સ ના વર્ગ વાળું બસ ખાલી આ એક જ પદ છે એના પછી એક્સ પછી એક્સ વાળા પદો તો એક્સ વાળા પદોમાં પહેલું પદ અને આ છે માઇનસ છ એક્સ ચિન્હ સરખા હોય તો સરવાળો થાય ને અને હવે બધા અચર પદો નું સાદુરૂપ તો આ ચાર વટા એક એટલે પાંચ અને પાંચ વટ્ટા એટલે આઠ તો બાળકો સાદુરૂપ કંઈક આવું આવે છે સો બોલો આ સમીકરણ શું દ્વિઘાત સમીકરણ છે છે ને યસ આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કેમ કે એક્સની મોટામાં મોટી બે ઘાટ માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કયું સમીકરણ છે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે સમજ પડી તમને છે ને ઈઝી એમ તો મારો બાળકો તમે બહુ હોશિયાર છો તમે રકમ ને જોઈને જ કહી દેશો કે સર આ જેવો કાઉન્ટ ખોલીએ એટલે એક્સની બે ઘાટ તો બનવાની જ છે પછી જે કંઈ પણ સાદુરૂપ હોય એક્સની બે ઘાટ બની એટલે દ્વિઘાત સમીકરણ કહેવાય સો ટકા તમારી સાચી વાત છે બરાબર હવે જુઓ એક માર્ક્સ નો ક્વેશ્ચન હોય તો એમ તો જોઈને તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો કે ભાઈ છે કે નથી પરંતુ બે માર્ક્સમાં આવી રીતના બે કે ત્રણ માર્ક્સમાં જો આવા દાખલા પૂછાઈ જાય તો રૂપ વ્યવસ્થિત આપવું પડશે હવે માની લો કે તમે ભૂલ કરતે અહીંયા આ આ પદને નહીં લખતે ડાયરેક્ટ જ આ વર્ક સેપરેટ કરી નાખતે તો તમારો જવાબ કંઈક અલગ આવટે હા તમારા જવાબમાં એક્સની બે ઘાત આવટે એક્સની બે ઘાત સો ટકા આવટે પણ તમારો જવાબ આ નહીં હોત કંઈક અલગ હોત અને તમે અહીંયા શું લખીને કે હા ભાઈ દ્વિઘાત સમીકરણ છે આવી તો તમને માર્ક્સ નહીં મળે તમે ભલે સાચું લખું પણ તમને માર્ક્સ નહીં મળે કેમ તમે રીત ખોટી કરી તમે સાદુરૂપ ખોટું આપ્યું તમે આ સૂત્ર નહીં વાપર્યું એટલે હું શું કહેવા માંગુ છું વસ્તુને સમજો કે જ્યારે લોંગ ક્વેશ્ચનમાં ગણતરી કરવાના દાખલામાં તમે ગણતરી ખોટી કરીને સાચો જવાબ લાવો છો એનો કોઈ મતલબ નથી એ જવાબનો ગણતરી પણ સાચી હોવી જોઈએ તો ખાસ ધ્યાન રાખો હવે જો આ બીજી રકમ છે આને પણ તમે જોઈને કહી શકશો કે ભાઈ આ બીજી રકમમાં જે સમીકરણ છે તે દ્વિઘાત છે કે નથી બોલો જોઈને એક ચાલો ચાલો વિડીયોને પોસ્ટ કરવાનું તમે કરો બરાબર પોઝ બટન કેમ છે યાર વિચારવા માટે તમને સમય મળી શકે ભાઈ રેકોર્ડિંગમાં આ બધી સુવિધા હોય છે તમારા માટે વિડીયોને પોસ્ટ કરીને ટ્રાય કરવાનું અને કોમેન્ટમાં જણાવો યાર તમે જવાબ કોમેન્ટમાં પણ લખો એટલે મજા આવે એવું તમને એવું ફીલ થશે કે યાર ઇન્ટરેક્શન થાય છે એકબીજા સાથે વાતચીત થાય છે ઓકે સો બાળકો જ ચાલો સમીકરણ છે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન એના વટા આઠ બરાબર એક્સ પ્લસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ ટુ ચાલો તો કેટલાક બાળકો અથવા બધા જ બાળકો अथवा ઘણા બાળકો એવું કહેશે કે સર આ દ્વિઘાત સમીકરણ થશે કેમ કે સર જો આપણે જેવો કાઉન્સ છોડીશું એટલે એક્સ નો વર્ગ બની જશે એક્સ સાથે એટલે એક્સ નો વર્ગ એટલે કે સર કાઉન્સ છોડવાથી એક્સ નો વર્ગ બનશે અને એક્સ નો વર્ગ બને તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય એટલે કે સર આ સમીકરણ દ્વિઘાત છે તો ચાલો સર સાદુ રૂપ આપી દઈએ એટલે આપણો જવાબ આવી શકશે કે ભાઈ આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તો તમારો જવાબ ખોટો પડશે કેમ સર સરા દ્વિઘાત સમીકરણ બનવાનું જ ને સરા કાઉસ છોડવાથી x નો વર્ગ બને ને તો મારો કે x નો વર્ગ અહીંયા તો બનશે જ સાથે સાથે આ એક્સ સાથે આ એક્સ ગુણાય તો અહીંયા પણ x નો વર્ગ બનશે અને આ x નો વર્ગ પેલા x ના વર્ગને મારી નાખશે ઉડાડી દેશે કટલે આમ કરી નાખશે બંને બાજુથી ઉડી જશે બે x x2 x2 કેન્સલ થઈ જશે ઓકે સમજ પડે છે મારી વાતમાં x2 x2 ને મારશે ઉડાડી નાખશે અને x2 જ ગાયબ થઈ જાય તો પછી કઠિયા સમીકરણ દ્વિઘાત કહેવાશે ઓકે તો ચાલો સાદુ આપીએ અને જવાબ આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ આ સમીકરણ નથી બસ હવે બેઠા લખવાના હવે આ ગુનાકાર કઈ રીતે કરશો હવે જો નોર્મલી તમે કાઉસ કઈ રીતે ખોલો છો ગુનાકાર કઈ રીતે કરો કે પહેલા સાથે પહેલું પહેલા સાથે બીજું પૈતું પહેલાનું હવે બીજાનો તો બીજા સાથે પહેલું બીજા સાથે બીજું આ રીતે તમે કાઉન્સ ખોલો છો તો કઈ ખોટું નથી સાચું છે ભાઈ રીતે પરંતુ તમે વ્યવસ્થિત નજર નાખો ને અહિયાં તો સૂત્ર સેટ થાય છે સૂત્ર છે કયું એ વટા બી એ ઓછા બી તો જુઓ અહિયાં સૂત્ર નો ખેલ ચાલી રહ્યો છે તો સૂત્ર છે એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી બોલો શું આવશે આનું સૂત્ર તમે મોડે કર્યા છે ને હા બોલો તમારે બોલવાનું છે બોલો અત્યારે જ બોલો યસ સૂત્ર આવશે એ સ્ક્વેર માઇનસ બી સ્કવેર તો આપણે જો આ સૂત્રને ફોલો કરીને સ્માર્ટ રીતે ગણતરી કરીએ તો આપણો સમય પણ બચશે અને દિલમાં મનમાં ખુશી પણ થશે તો ચાલો એ સ્ક્વેર માઇનસ બી સ્કવેર માં એ સ્ક્વેર એટલે કોનો સ્કવેર તો કે ભાઈ એક્સનો નો સ્ક્વેર કે એ એટલે એક્સ છે પછી બી સ્ક્વેર એટલે બીજું પદ છે બંનેનું તે બી છે બી બરાબર બે ઓકે અને સૂત્રમાં છે વચ્ચે માઇનસ એટલે માઇનસ બે નો વર્ગ બસ હવે સારું રૂપ આપતા જાવ તો ચાલો એક્સક્વેર પ્લસ એક્સ પ્લસ આઠ આમાં કોઈ સાદુરૂપ નથી ખોલી નાખીએ તો બંને બાજુ બાજુ પ્લસ છે બંને બાજુ નું ચિહ્ન છે કેન્સલ થાય અથવા તમે વિચારશો કે સર આ બાજુ પહેલા લાવો એટલે માઇનસ એક્સક્વેર થાય પછી કેન્સલ કરો પછી કરો કે પહેલા કરો કેન્સલ થાય છે તો પહેલેથી પણ તમે કેન્સલ કરી શકો છો અને માઇનસ ચાર ના આશા એટલી આવો તો એક્સ વટ્ટા આઠ ઓછા ચાર આ બાજુ આવશે તો વટ્ટા ચાર બરાબર ઝીરો

ચાલો એના પછી બાળકો ત્રીજો ક્વેશ્ચન કરીએ આપણે હા સર ચાલો કરીએ તો ત્રીજા ક્વેશ્ચન ની રકમ શું છે તો તો ત્રીજા છે છે ઘન ઘન બરાબર શું લાગે તમને બાળકો કે શું આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તમે કહેશો કે સર જો અહીંયા એક્સની ટોન ઘાટ આવી એટલે કે સર આ દ્વિઘાત સમીકરણ નથી સર એક્સની મોટામાં મોટી તો અહીંયા ટોન ઘાટ આવશે સર સાદુ રૂપમાં બી ત્રણ ઘાટ તો રહેવાની અને ત્રણ ઘાત હોય મોટામાં મોટી તો થોડું દ્વિઘાત કહેવાય તો ના બાળકો ઉતાવળ નહીં કરો સાદુ રૂપ આપો ચાલો ભાઈ પેલા સાદુ રૂપ આપો પછી જવાબ નક્કી કરવાનો છે હા તો જુઓ અહીંયા પણ જોજો હવે મિસ્ટેક નહીં કરતા તમે ભલે તમારો જવાબ કદાચ સાચો આવશે પણ ગણતરી ખોટી હશે તો માર્ક્સ નહીં મળશે શું મિસ્ટેક તો કે ભાઈ અહીંયા તમે કાઉસ ને ખોલી ત્રણ ઘાત સેપરેટ કરવાનું આવું નહીં વિચારતા કે ભાઈ એક્સ નો ઘન ને બે નો ઘન આ કાઉસ ને છૂટો કર્યો ત્રણ ઘાત બે ના માથા પર અલગ કરી આવું ના થાય આ આખા નો ઘન છે આખા ના સૂત્ર લાગે સૂત્ર લાગે બાળકો શું લાગે સૂત્ર લાગે અહિયાં સૂત્રમાં કયું સૂત્ર લાગશે તો આજે વચ્ચે વટ્ટા છે એટલે કે એ વી આખા નો ગન તો બોલો સૂત્ર શું આવશે તમે કહેશો કે સર આ સૂત્ર તો તમે લખાયું નથી કરા ચલો ચાલો મને પણ એક્ઝેટ યાદ નથી કે સેકન્ડ ચેપ્ટર બહુ પડીમાં લખાયું કે નહીં પણ તમને સો ટકા ભણવામાં તો આવ્યો જ છે નવમાં ભણવામાં આવ્યું છે ચાલો હું તમને કહી દઉં અને યાદ હોય તો ટ્રાય કરો લખવાની તમે નોટમાં એટલે તમારું પણ રિવિઝન થાય તમારું પણ મગજમાંથી રીકોલિંગ પાવર વધે ચાલો તો એ પ્લસ બી આખાનો ઘન બરાબર એનો ઘન વત્તા બી નો ઘન વધતા ત્રણ ઈ બી કાઉસમાં એ વત્તા બી યાદ આવે છે બાળકો આવા સૂત્રના તમે નવમાં માં ઘણા દાખલા કરી રહ્યા છે આઠમા માં બી કદાચ આવતું આ ઓકે ચાલો સૂત્રને ફોલો કરીએ એ નો ઘન એટલે એક્સ નો એક્સ નો ઘન પછી છે બી નો ઘન એટલે બે નો ઘન પછી છે વત્તા ત્રણ એ બી ત્રણ એબી માં એની કિંમત એક્સ છે બી ની કિંમત બે છે પછી છે કાઉન્સ માં એ વત્તા બી એટલે કે આ એક્સ વત્તા બે એના બરાબર સામે છે એક્સ નો ઘન ઓછા છે સમજ પડી સૂત્ર પ્રમાણે ગોઠવી દીધું સૂત્ર તમારે મોડે કરવાનું પરીક્ષામાં પૂછાય તો યાદ હોવું જોઈએ મોરે કરો ભાઈ મોડે કરો હા તમને જ કહું છું મોડે કરો યાદ રાખો મગજમાં નાખો યાદ આવવું જોઈએ ભાઈ પરીક્ષામાં ચાલો રૂપ આપો કાઉન્સ ને ખોલી નાખો તો એક્સ નો ઘન વત્તા બે દુ ચારો છે બે ને એની બરાબર સામે એક્સ નો ઘન ઓછા ચાર રૂપમાં આગળ વધો એક્સ નો ઘન ઓકે એક્સ નો ઘન તો બે વાત કેન્સલ કરી નાખીએ ને કેમ કે સમાન ચિહ્ન ધરાવે છે એક્સ નો ઘન કેન્સલ થઈ જશે તો ડાબી સાઈઝ શું રહી જશે આઠ ખોલી નાખો 6x એક્સ એટલે પહેલા આપણે એક્સક્વેર વાળું પદ લખી નાખીએ તો છ પછી એક્સ વાળું ઉપર લખી નાખો તો બાર એક્સ અને આઠ અને ચાર નો સરવારો આઠ ને ચાર બાર બરાબર ઝીરો હજી પણ બાળકો જો એમ તો જોવા જાય તો તમે અહીંયા અટકી જ અસરો ચાલશે અને તમને ઈચ્છા થાય તો જો અહીં એક વસ્તુ તમે આ સમીકરણમાં હજી એક સાદું રૂપ આપી શકો સાદું સ્વરૂપનો મતલબ શું ખબર સમીકરણ સાદા સ્વરૂપમાં હોય એનો મતલબ એવો કે સમીકરણ વ્યાપક સ્વરૂપ તો વ્યાપક સ્વરૂપ જેવું તો હોવું જ જોઈએ સાથે સાથે સમીકરણના પદો બને એટલા નાના હોવા જોઈએ બને એટલા નાના અને આના પદોને તમે નાના કરી શકો છો કેમ કે અહીં આખું સમીકરણ છ વડે ભાગી શકાય છે જુઓ દરેક પદને તમે છ વડે ભાગી શકો સર તમને કેવી રીતના ખબર પડી અરે બેટા તમને પણ ખબર પડી જશે તમે યાર નજર મગજ એક્ટિવ રાખો એમ ધ્યાનથી જો એટલે જ ખબર કે આ એમ ઘડિયા તો આપણને આવડતા જોઈએ ને તો ખબર તો પડી જાય ને કે છ બાર બાર એટલે છનો ઘડિયો છે ભાઈ આ છ એકા છ ને છ દુ બાર એટલે છ વરે ભાગી શકાય બસ આટલું જ છે ને સિમ્પલ જ છે પરંતુ બાળકો જો અહીંયા તમે છ વડે ભાગો કે નહીં ભાગો ચાલશે નહીં ભાગો તો બી ચાલશે અને માર્ક્સ નહીં કપાય પરંતુ આપણે કેટલાક દાખલા કરીશું ને આ ચેપ્ટરમાં હજી આગળ વધીશું ને તેમ તેમ દાખલામાં જ્યારે સાદરું પાપવાનું આવે ત્યારે અવાસ્થે આવશે તો ત્યારે ખ્યાલ ધ્યાનમાં રાખજો કાળજી રાખજો તો બસ આના પછી લખી દો કે ભાઈ આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી નથી ને અરે સર છે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે માટે આપેલ સમીકરણ કેવું સમીકરણ છે બેટા સર આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે સર હા ચાલો ભાઈ આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે સમજ પડે છે બેટા યસ બેટા ભણતી વખતે ટેન્શન બિલકુલ નહીં લેવો તમે યાર યાર ઘણા બાળકો લેતા હોય છે બેસીએ તો બધું પર મૂકી દેવાનું કોઈ બી પ્રકારનું ટેન્શન હોય ભણવાનું ટેન્શન હોય કે પછી લેસન નું ટેન્શન હોય કે પછી કોઈ બીજું ટેન્શન હોય ઘરનું ટેન્શન હોય બરાબર ફેમિલીમાં બી જાત જાતના ટેન્શન હોય અને બીજા બી બહુ બધા ટેન્શન હોય યાર તમે ઊંડા ટોન શ્વાસ લેવાના કંઈ પણ ટેન્શન આવે રિલેક્સ એમ થોડીક વાર આંખ બંધ કરો થોડીક વાર એટલે બસ કે ત્રીસ સેકન્ડ કે એક મિનિટ અને એકદમ રિલેક્સ ફીલ કરો ઊંડા ઊંડા ત્રણ ચાર શ્વાસ લેવાના અને બિલકુલ માઇન્ડ એકદમ પોઝિટિવ રાખો ભણતી વખતે કઈ પણ નવું શીખો કઈ પણ વિડીયોઝ જોતા હોય અથવા અભ્યાસ કરો વાંચો લખો પોઝિટિવ વિચાર બહુ જરૂરી હોય છે તો ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખો સો ચાલો આગળ વધીએ બોર્ડ પર ધ્યાન રાખજો અને માઇન્ડ એક્ટિવ રાખજો અને બી પોઝિટિવ ઓકે ચાલો નીચે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો હવે બાળકો આઠમા ધોરણથી કે સાતમાથી તમે સમીકરણ સાથે રમો છો વ્યવહારુ દાખલા પણ ત્યારથી આવે છે એટલે કે તમને કઈક માહિતી આપશે અને તમારે સમીકરણ બનાવવાનું હવે સમીકરણ બનાવવાનો અનુભવ ત્રીજા ચેપ્ટર માટે આપણે ઘણો કરી લીધો હવે જો અહીંયા ચેપ્ટર જોજો બોર્ડની પરીક્ષામાં એક વસ્તુ સમજો કે ત્રીજા ચેપ્ટરમાં બી સમીકરણ બનાવવાના આવશે અને આ ચોથામાં પણ સમીકરણ બનાવવાના આવશે તો ઘણા બધા બાળકો ગૂંચવાઈ જાય છે કે આ ત્રીજા ચેપ્ટરનો દાખલો હશે કે ચોથા ચેપ્ટરનો તો બાળકો ટેન્શન નહીં લેતા રકમને જેટલું સારી રીતે સમજશોને માઇન્ડ એકદમ એક્ટિવ રાખો બરાબર ધ્યાનથી રકમ વાંચો રકમને સમજો ઓબ્ઝર્વેશન કરો વિચારો વ્યવસ્થિત વિચારો પ્રોપર વિચારો તમને ખબર પડી જશે કે અહીંયા કયું સમીકરણ બનશે દ્વિચલ સુરેખ કે દ્વિઘાત આરામથી ખબર પડી જશે તો જોયા કરો તો જો રકમ બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ટો છો આપને આ પૂર્ણાંક શોધવા છે જો જો બે ક્રમિક ધન પૂર્ણાંક બે ક્રમિક ધન પૂર્ણાંક બે ક્રમિક ધન પૂર્ણાંક નો ગુણાકાર બે ક્રમિક ધન પૂર્ણાંક તો આજે બે ક્રમિક ધન પૂર્ણાંક ની વાત આવે તો ઘણા બાળકો લખશે કે ધારો કે પ્રથમ પૂર્ણાંક બરાબર એક્સ અને બીજો પૂર્ણાંક બરાબર વાય અહિયાં બાળકો આપણે વાય નથી આવવા દેવાનો કેમ કે અહિયાં દ્વિઘાત સમીકરણ બનશે અને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપમાં વાય નથી આવતો એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી એટલે અહિયાં ખાલી એક જ ચલ જોઈએ એક્સ જ જોઈએ વાય નથી જોઈતો એક્સ જ જોઈએ સમજ પડે છે મારી વાતમાં તો સર પહેલો પૂર્ણાંક આપણે એક્સ લઈએ તો બીજાને શું લઈએ આપણે પહેલા ને એક્સ ને બીજાને વાય આવી રીતના તો પેલા ચેપ્ટરમાં લેતા તો આમાં શું કરવાનું તો જુઓ ધ્યાન આપજો સૌથી પહેલા તો અહીંયા દ્વિઘાત સમીકરણ કેમ બનશે તે પણ તમને ખ્યાલ આવશે સૌથી પહેલા અહીંયા છે ને ગુણાકારની વાત છે જ્યારે પણ દાખલામાં વર્ગ આવે ગુનાકાર આવે તો દ્વિઘાત સમીકરણ જ બને આવા શબ્દ આવે ને કે ભાઈ ગુણાકાર વર્ગ આવા શબ્દ આવે બરાબર જ્યારે પણ તમને એટલું ખ્યાલ તો આવી જાય રકમ વાંચવાનો એવો ગુનાકાર થવાનો છે અહીંયા અને ગુનાકાર થાય ને તો એક્સ સાથે એક્સ ગુનાય એક્સ સાથે એક્સ જોડાય અને બે એક્સ નો સંગમ થાય તો એક્સ નો વર્ગ બની જાય અરે વર્ગ બને તો દ્વિઘાત સમીકરણ બને એટલે કે અહીંયા એટલું તો ખ્યાલ આવી ગયો કે ગુના દ્વિઘાત સમીકરણ બને કેટલીક રકમ હોય કે વર્ગો નો સરવાળો કઈક આટલો બે દ્વિઘાત સમીકરણ વાતમાં એટલે આવી રીતના તમને ખ્યાલ આવી જ જશે બસ થોડુંક વિચારવું પડશે થોડુંક એક્ટિવ રહેવું પડશે દાખલાની રકમને એક્ટિવલી સમજવી પડશે જો અહીંયા બે ક્રમિક ધન પૂર્ણાંક તો પહેલા પૂર્ણાંકને x એક્સ ધારી લેવો ધારો કે પ્રથમ પૂર્ણાંક બરાબર એક્સ પ્રથમ પૂર્ણાંક બરાબર એક્સ પહેલા પૂર્ણાંક આપણે એક્સ ધરી લીધો હવે બીજા નથી ધરવાનો બંને પૂર્ણાંક કેવા છે બંને પૂર્ણાંક કેવા છે બેટા બંને પૂર્ણાંક ક્રમિક છે બંને પૂર્ણાંક ક્રમિક છે એનો મતલબ મતલબ જો ક્રમિકનો તો તમને કદાચ ખબર જ હશે ક્રમિક એટલે પાંચ તો પાંચ પછી છ એટલે પાંચ અને છ ને ક્રમિક કહેવાય તો દસ પછી કઈ સંખ્યા આવે અગિયાર તો ક્રમિક ક્રમિક એટલે એના પછીની તરત અથવા એને આગળની પણ કહેવાય પણ આપણે રિવર્સમાં નહીં જઈએ તો સારું એટલે કે તમે આવું પણ લખી શકો કે ભાઈ આઠ આઠ ની આગળ સાત તો આઠ અને સાત પણ ક્રમિક જ કહેવાય પરંતુ રિવર્સમાં નહીં ક્રમિક એટલે તરત પછીની ક્રમિક એટલે તરત પછીની ક્રમિક એટલે તરત પછીની એટલે કે બાળકો એક્સ પછી કઈ સંખ્યા આવે માટે બીજો પૂરા પહેલો એક્સ હોય તો બીજી કઈ તો બાળકો અહીંયા આપણે જે ઘણી બધી સંખ્યા લખી કે ભાઈ પાંચ પછી છ આવે દસ પછી અગિયાર તો અહિયાં પાંચ પછી છ નો મતલબ શું ખબર કે તમે પાંચ માં એક ઉમેરો તો પાંચ ને એક છ દસ પછી અગિયાર કેવી રીતના આવ્યા તો દસ માં એક ઉમેર્યો દસ ને એક અગિયાર એનો મતલબ કે તમારે એક્સ પછીની સંખ્યા જોઈતી હોય તો એક્સ માં એક્સ માં એક ઉમેરી દેવો એક્સ માં એક ઉમેરી દેવો તો એક્સ પ્લસ વન એ એક્સ પછીની ક્રમિક સંખ્યા છે એક્સ પછીની ક્રમિક સંખ્યા કઈ આવશે બાળકો એક્સ પ્લસ વન ખ્યાલ આવે છે બસ સિમ્પલ જ છે હવે આ એક્સ અને એક્સ પ્લસ વન આ બે સંખ્યાનો ગુણાકાર ત્રણસો છ છે એટલે હવે આ બે ગુણાશે એક્સ સાથે એક્સ ગુણાશે ગુણાશે એટલે જોરાશે જોરાશે એટલે સંગમ થશે સંગમ થશે તો મિલન થશે અને આ મિલન બે ઘાટ લાવશે અને બે ઘાટ લાવશે તો દ્વિઘાત સમીકરણ બનશે એટલે કઈક આવી રીતના આપણને ખબર પડી ગઈ રકમ વાંચતાની સાથે અહીંયા સો ટકા દ્વિઘાત સમીકરણ બનશે કેમકે વાત ગુણાકાર છે ઓકે તો બાળકો લખીએ આપણે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુનાકાર કેટલો છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર ત્રણસો બસ હવે ને ખોલી નાખો એક્સ સાથે એકનો ગુણાકાર એક્સ અને ત્રણસો છ ડાબી સાઈડ આવશે તો માઇનસ ત્રણસો છ બરાબર ઝીરો જોજો આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો દર્શાવાઈ ગયો દાખલો પૂરો દ્વિઘાત સમીકરણ ખાલી બનાવવા કીધું છે પૂર્ણાંક શોધવા છે હા ભાઈ શોધવા છે શોધો એમ નથી કીધું શોધવા છે શોધો અને શોધવા છે માં બી ફરક છે અહીંયા એટલે કે અહીંયા ખાલી સમીકરણ બનાવવા કીધું અને આની સાથે આ દાખલો પૂરો થાય છે અને આપણું સમીકરણ બની ગયું આપણો જવાબ આવી ગયો પડે છે સમજ તમને તો ખાસ ધ્યાનમાં રાખજો વધારે પડતું રકમમાં જેટલું માંગુ હોય તેટલું લખવાનું વધારે લખવાથી પછી કદાચ માર્ક કાપી પણ લેવાય સમય જાય તે અલગ ઓકે સો માટે જે દ્વિઘાત સમીકરણ છે જે આપેલ પરિસ્થિતિનું આપેલ પરિસ્થિતિને દર્શાવતું જે આપેલ પરિસ્થિતિને આપેલ પરિસ્થિતિને દર્શાવતું શું છે બાળકો આપેલ પરિસ્થિતિને દર્શાવતું સમીકરણ છે ઓકે छे સમીકરણ છે ચાલો સમજ પરી તમને મસ્ત સમજ પડી ગઈ વધીએ આગળ ઓકે ચાલો નેક્સ્ટકો આ ટાઈપના ટૂંકા ટૂંકા પ્રશ્ન પૂછાય આ દાખલો જોવો બોર્ડ નો સોરી મોડેલ પેપર નો દાખલો છે બે હાજર એકવીસ બાવીસ બેઝિક મેથ બી એમ એટલે બેઝિક મેથ બે માથ પૂછાય તો બે માર્ક્સ બેઠા લેવાના પૂછાઈ જાય બરાબર મોડેલ પેપર એટલે નમૂનાનું પ્રશ્નપત્ર અને બોર્ડની પરીક્ષામાં ઘણી વખત નમૂનાના પ્રશ્નપત્રમાંથી પણ પૂછાઈ જાય છે યસ ઘણું બધું ચલો દ્વિઘાત સમીકરણનો ઉકેલ તો ટોપિકને દ્વિઘાત સમીકરણનો ઉકેલ ઉકેલ એટલે ઉકેલ એટલે ઉકેલ એટલે નું બચ્ચું હા યસ બાળકો દ્વિઘાત સમીકરણનું બચ્ચું દ્વિઘાત સમીકરણનું બાળક તો બાળકો દ્વિઘાત સમીકરણના ઉકેલને સમજો હવે આપણું દ્વિઘાત સમીકરણ જે હોય છે તેનું વ્યાપક સ્વરૂપ છે એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો એમાં એને ઝીરો નહીં થવા દેવાનો તો ઉકેલનો મતલબ શું ખબર ઉકેલ એટલે એવી કિંમત કે જે સમીકરણનું સમાધાન કરે એક્સની જે કિંમત સમીકરણનું સમાધાન કરે તે એક્સની કિંમતને દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહેવાય સિમ્પલ સમજ પડે છે વાતમાં તો બસ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કોને કહેવાય તો એક્સની જે કિંમત એક્સની જે કિંમત અથવા કિંમતો વધારે પડતી કિંમતો પણ સમાધાન કરી નાખે તો એક્સની જે કિંમત અથવા કિંમતો દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ જેને આપણે સ્વરૂપમાં લખી નાખીએ રકમ દાખલામાં તો દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો નું સમાધાન કરે શું કરે બાળકો સમાધાન સમાધાન એટલે એક્સની કિંમત રકમમાં મૂકવાથી ડાબુ અને જમણું સરખું થઈ જાય તેને સમાધાન કહેવાય તો સમાધાન કરે દ્વિઘાત સમીકરણ સમાધાન કરે તે એક્સની કિંમત અથવા કિંમતોને તે એક્સની કિંમત અથવા કિંમતોને આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહે છે શું કહે છે બાળકો આપેલ દ્વિગાત સમીકરણનો ઉકેલ કહે છે સો સમજ પડી ગઈ ઉકેલમાં ઉકેલ એટલે સમાધાન કરે સર એક્ઝામ્પલ સર એમના સમજ પડે સર એક્ઝામ્પલ આપો હા બેટા એક્ઝામ્પલ તો મળશે જ ને તમને ચાલો એક્ઝામ્પલ તરીકે આપણે એક સમીકરણ લખીએ કે કયું સમીકરણ લઈએ ઉભા રહીજો એક્સનો એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા બે બરાબર ઝીરો તો ચાલો બારો આ મેં સમીકરણ લખી દીધું હવે એક્સની કઈ કિંમત એ આ સમીકરણનું સમાધાન કરશે એક્સની જે કિંમત આ સમીકરણનું સમાધાન કરે એક્સની તે કિંમતને આ સમીકરણનો ઉકેલ કહેવાય તો એક્સ ની કઈ કિંમત આનું સમાધાન કરશે શું તમે કહી શકશો જો બાળકો તો એક્સ ની કિંમત અહીંયા આપણે આશરે ખાલી મનમાં વિચારીએ તો જોઈને એટલું ખબર પડી જાય કે હા એક્સ બરાબર એક લઈએ તો કામ થઈ જતું છે જો એક્સ બરાબર એક લેતા જો જુઓ હવે આ એક ડાબી સાઈડ મૂકો પછી જમણી સાઈડમાં જીરો છે ડાબી સાઈડમાં મૂકો તો ડાબી સાઈડ એટલે એલ એચ એસ છે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ વત્તા બે હવે તમારે આમાં એક્સ ની કિંમત એક મૂકી દેવાની એક વર્ગ વર્ગ ઓછા કિંમત મૂકી દો એટલે એટલે આ તો ને ને હવે તમે જુઓ ઝીરો હતા અને એલએચસ નું સાદુ ઝીરો આવ્યું એટલે કે એલ એચ એસ બરાબર આરએચએસ એનો મતલબ બાળકો કે એક્સ બરાબર આ આ સમીકરણમાં એક્સની કિંમત એક મૂકવાથી સમીકરણનું સમાધાન થાય છે એક્સ બરાબર એક સમીકરણ નું સમાધાન કરે એટલે એવો સવાલ થશે કે સર બીજો બીજી કોઈ એક્સ ની કેવી કોઈ કિંમત કે જે આનું સમાધાન કરી નાખે તો હા બેટા વિચારો કે કેસ ની કોઈ એવી બીજી કિંમત છે કે જે આનું સમાધાન કરી શકે હા વિચારો વિચારો એક્સ બરાબર બે લેવાથી જુઓ જુઓ બે લઈને આપણે ટ્રાય કરવાના શું થાય જોઈએ આપણે આમાં આપણે ની કિંમત બે મૂકી દઈએ જ્યાં પણ એક્સ છે ત્યાં બે મૂકી દો તો બે નો વર્ગ માઇનસ ત્રણ એક્સ આવે છે એટલે ત્યાં બે મૂકવાનું ચાલો બે નો વર્ગ કેટલો થાય ચાર ત્રણ દુ છ ને છેલ્લે વત્તા બે તો વટા ચાર વે એટલે કિંમત બે લઈએ તો સમીકરણનો સમાધાન થાય છે એટલે કે એક્સ બરાબર બે લેવાથી સમાધાન થાય એટલે કે એક્સ બરાબર બે ઉકેલ કહેવાય માટે એક્સ બરાબર બે એ સમીકરણનો આપેલ સમીકરણનો શું છે ઉકેલ છે

એ દ્વિઘાત સમીકરણને દ્વિઘાત સમીકરણને કેટલા ઉકેલ હોય છે વધુમાં વધુ બે વધુમાં વધુ બે ની જગ્યાએ તમે મહત્તમ બે શબ્દ પણ વાપરી શકો છો વધુમાં વધુ એટલે કે મહત્તમ મહત્તમ બે ઉકેલ હોય છે કોઈ પણ દ્વિઘાત સમીકરણ વધારેમાં વધારે બે ઉકેલ હોય બે થી વધારે ના હોય એટલે કે દ્વિઘાત સમીકરણને ઉકેલ હોય તો તો બે ઉકેલ હોય અથવા બે થી ઓછા એટલે કે એક ઉકેલ હોય અથવા એક પણ ઉકેલ ના હોય હા કેટલાક સમીકરણ એવા પણ છે કે જેને ઉકેલ નથી દાખલા તરીકે એવું તમારે એકાદ સમીકરણ એવું જોવું હોય તો આપણી પાસે ભરેલું જ છે દાખલા તરીકે તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ વિચારો હું કઈ કિંમત જવાબમાં ઝીરો આવે વિચારો શાંતિ વિડીયો પૂજ કરીને વિચારો એક્સની કોઈ કિંમત એવી નથી કે જે આ સમીકરણનું સમાધાન કરી શકે યસ તમે એક્સની કઈ બી કિંમત લેવ ઝીરો લેવ બે લેવ ચાર લેવ માઇનસ એક લેવું માઇનસ ત્રણ કેટલાક બાળકો મિસ્ટેક કરશે હે કે માઇનસ એક લેશે

એટલે કે મહત્તમ બે વાસ્તવિક ઉકેલ છે અહીંયા આપણે એક શબ્દ ઉમેરી દઈએ વાસ્તવિક ઉકેલ છે કેવા ઉકેલ છે બાળકો વાસ્તવિક ઉકેલ એટલે કે જ્યારે આપણે વાસ્તવિક સંખ્યાની વાત ચાલતી એમ એમ નોર્મલી આપણે વાસ્તવિક સંખ્યામાં જ કામ કરતા છે પણ ભવિષ્યમાં કેટલીક એવી નવી નવી સંખ્યા પણ આવશે અને આ નવી નવી સંખ્યાઓ જ્યારે આવી જશે આપણી સાથે ત્યારે અહીં આ જે લીટી લખેલી છે કે આ લીટીમાં કંઈક નવા નવા ફેરફાર આવી જશે એટલે કે દ્વિગત સમીકરણને વધુમાં વધુ બે ઉકેલ નહીં વધુમાં વધુ બે વાસ્તવિક ઉકેલ કેવા ઉકેલ વાસ્તવિક ઉકેલ ચાલો આગળ વધીએ તો બાળકો દરેક ટોપિક નું કઈક મહત્વ છે દરેક ટોપિક તમને કોઈ કારણ થી શીખવવામાં આવે છે કેમ કે એના લાગુ પડતા પ્રશ્ન બોર્ડ ની પરીક્ષામાં પૂછાય છે માર્ચ બે હજાર ચૌદ મોડેલ પેપર તો જુઓ એક માર્ક્સ માં આવા પ્રશ્ન પૂછાય છે કે નીચે આપેલા સમીકરણોમાંથી કોઈ એક સમીકરણનો ઉકેલ છે ત્રણ તો તે સમીકરણ કયું છે આમાંથી કયા સમીકરણનો ઉકેલ ત્રણ છે કોનો ઉકેલ ત્રણ છે નાખો ત્રણ ને ઓપ્શન ચેક કરો આજે તમને ત્રણ અને જે ઓપ્શનમાં સમાધાન થશે તે છે જવાબ જે ઓપ્શન સમાધાન કરશે તે છે જવાબ પડે છે બરાબર ત્રણ ઓકે ઉકેલ ત્રણ એક્સ ની કિંમત ત્રણ આમાં મૂકો આમાં મૂકો ચાલો હવે કદાચ તમારું નસીબ સારું હોય અને તમે માની લો કે તમને ઈચ્છા ચાલો સી માં મૂકી એક્સ બરાબર ત્રણ અને સી સાચું પડી જાય તો તમારો સમય બચશે ઓકે ચાલો એક્સ બરાબર ત્રણ આપણે તો લાઈનમાં મોટો બધું જ ચેક કરી આપીશ તમને પણ પરીક્ષામાં ભાઈ તમારું લખ ચાલો ની કિંમત ઓકે જ્યાં પણ એક્સ છે ઓછા છો ઓછાનો અરે અરે પહેલામાં જ સમાધાન થઈ ગયું એટલે સાચો જવાબ આપણને મળી પણ ગયો પહેલા એ સમાધાન કરી ડાબી બાજુનું સાદુ રૂપ ઝીરો અને જમણી બાજુ તો ઝીરો છે જ ડાબા બરાબર જવા થઈ ગયો ઓકે ચાલો જવાબ જોઈએ બહુ ખુશી થાય એમ માં જ આવી જાય અરે વાહ જવાબ આવી ગયો ગયાસ ચાલો છતાં પણ આપણે બાકીનામાં પણ ચેક કરીએ મૂકી ની કિંમત વર્ગ વર્ગ કરશો એટલે માઇનસ ત્રણ નાના બરાબર આવશે છ એટલે જીરો નહીં આવ્યા એટલે કે ભાઈ આ નહીં ચાલે આ જીરો નહીં આવ્યા ચાલો એના પછી ત્રીજો ઓપ્શન ચેક કરીએ આપણે એક્સ બરાબર ત્રણ મૂકવાના છે કેમ કે રકમમાં કીધું ને કે ઉકેલ કોનો ત્રણ છે ની કિંમત મૂકી તો વર્ગ વર્ગ એટલે અને ના આવ્યા ડાબા જબા સરખો રહ્યો એટલે આ સી પણ સાચો જવાબ નથી અને બસ હવા છેલ્લામાં મૂકી દઈએ આપણે કેટલા મૂકવાના એક્સ બરાબર ત્રણ તો આમાં ત્રણ મૂકીએ તો આ ત્રણ નો વર્ગ વત્તા ત્રણ વત્તા છ નવ ને આ ત્રણ નો વર્ગ નવ છ ને ત્રણ બી નવ નવ ને નવ વધાર આમાં પણ જીરો નથી થતા ઓકે ખ્યાલ આવશે બાળકો મતલબમાં કોઈ એક ઓપ્શન એવો હશે કે જેમાં આપેલું સમીકરણ સમાધાન કરશે જ અને એ પહેલો ઓપ્શન હતો ક્લિયર અને આ બધું બાળકો એમ સમીકરણ બહુ સિમ્પલ છે આટલી બધી ગણતરી મેં જે લખીને તે તમે મનમાં કરી શકો એટલા સિમ્પલ એમ ત્રણ નો વર્ગ ન એમ મનમાં મનમાં ફટાફટ થઈ શકે તેવું જ છે ઓકે તો પ્રેક્ટિસ કરો ટ્રાય કરો સમય બચે તેવી રીતના બી પ્રેક્ટિસ કરવી જરૂરી હોય છે અને બાળકો આ જે રકમ તમને આપી છે મીન્સ કે આજે તમને સવાલ આપ્યો છે તે સવાલનો જવાબ લાવવાની બીજી પણ એક ટેકનિક છે એને એ ટેકનિક શું છે ખબર કે તમે આપણી પાસે દ્વિઘાત સમીકરણને ઉકેલવાની કેટલીક રીત છે તો તમે આ ચારે ચાર સમીકરણને ઉકેલી નાખો અને જે સમીકરણના ઉકેલમાં જો ત્રણ આવી જાય તો એને ટીક મારો એ સાચો જવાબ છે એટલે મતલબ એવો કે ઉકેલો સમીકરણને ઉકેલો અને જેના ઉકેલમાં ત્રણ દેખાય તે છે જવાબ એટલે કે સમીકરણ ને ઉકેલવાની વાત કરું છું તમે કહેશો તો બારો કે મતલબમાં એ પણ શીખીશું આપણે હજી વાત છે ધીમે ધીમે શીખીએ સમીકરણ ને ઉકેલવાનું આ જ વિડીયોમાં ટૂંક સમયમાં શીખીએ ઓકે દરેક ટોપિક દરેક વસ્તુને દરેક દિશાથી શીખીશું ચાલો ને કયા સમીકરણનો એક ઉકેલ છે તગરો આવો ચારમાંથી કોનો ઉકેલ છે એક ઉકેલ તગડો ચાલો તો જોઈએ આપણે ચેક કરીને જોઈએ ભાઈ પહેલા હું મૂકી દઉં તગડા ને લાગે કે આ ચારમાંથી કયો હશે જો મનમાં મનમાં થઈ જાય તો અહીંયા ત્રણ નો વર્ગ નવ એટલે નવ આ ત્રણ મૂકીએ તો સાત તાલી એકવીસ નવ ઓછા એકવીસ એમ કરી નાખવાનું નવ ઓછા એકવીસ કેટલા થાય માઇનસ બાર ના માઇનસ બાર ને માઇનસ બાર તો માઇનસ ચોવીસ એટલે આ જવાબ સાચો નથી એમ મનમાં ગણતરી થઈ ગઈ પણ ચાલો તમારા માટે તો મારે લખવું જ પડશે કેમ કે બધા બાળકોના મન અને મગજ એક સરખા ના હોય તો એક્સની કિંમત ત્રણ મૂકી દો ત્રણ નો વર્ગ ઓછા સાત એક્સની કિંમત ત્રણ ઓછા બાર સાદુ રૂપ ત્રણ નો વર્ગ નવ સાતતાલી એકવીસ તો જો તમે સાદુ રૂપ આપશો તો નવ ઓછા બાર માઇનસ બાર માઇનસ બાર ને માઇનસ બાર એટલે માઇનસ ચોવીસ એટલે જીરો નહીં આવ્યા એટલે પહેલો જવાબ તો ઉકેલ નથી પહેલા સમીકરણનો ઉકેલમાં ત્રણ નથી ચાલો શું ત્રણ એ બીજા સમીકરણ સમાધાન કરે છે મૂકી દો એક્સની કિંમત ત્રણ ત્રણ નો વર્ગ વત્તા સાત ઇન્ટુ ત્રણ ઓછા બાર એમ તો જોઈને બાળકો જો આજ છે જ ખાલી બધા બદલાવાના જોઈને ખબર પડી ગઈ કે ને ને એટલે જાય તો જીરો નથી આવતા મીન્સ કે બાળકો અહીંયા ખાલી ચિહ્નની રમત રમાઈ રહી છે તમારી સાથે ચિન્હ રમત જો એના પછી આમાં ટ્રાય કરી જો એક્સ ની જગ્યાએ મૂકી દઉં ત્રણ તો ત્રણ નો વર્ગ નવ એમ નવ એમ ખબર પડી ગઈ સાત ચાલી એકવીસ વધતા બાર એ ભાઈ જીરો નહી જ થાય નહી થાય ભાઈ સરવાળો જીરો નહી જ થાય અને જોઈને ખબર પડી ગઈ તો હું કરવા સરવાળો કરીને સમય બગાડો છો હું કરવા આપણી બે સેકન્ડ બગાડવાની ખબર જ પડી જતી હોય કે યસ જીરો નથી થવાનો ચલો આ જવાબ સાચો છે એ પકડાઈ ગયો ભાઈ તું છે જવાબ છેલ્લે કોઈ નહીં તો તું જોવાનો ને ચાલો છતાં પણ ગણતરી કરીને ચેક કરી લઈએ તો એક્સ ની કિંમત ત્રણ ત્રણ નો વર્ગ નવ તો અહીંયા ત્રણ મૂકી રહ્યો સાત તાલી એકવીસ ને વધતા વર્ગ મીન્સ કે આ બધું છે ખાલી ચિહ્ન બદલાય છે નવ ઓછા એકવીસ માઇનસ બાર માઇનસ બાર પ્લસ બાર ઝીરો જોયું બેટા એટલે આ બે તો ખોટા પણ આ છે સાચું ડી ક્લિયર સમજ પડે છે છે ને ઈઝી સિમ્પલ એકદમ વધી આગળ દ્વિઘાત સમીકરણ ને ઉકેલવાની રીતો ઓકે તો બાળકો દ્વિઘાત સમીકરણ આપણે ઉકેલવાનું સમજવાના એકચ્યુઅલી તમે ઉકેલેલા જ છે બહુ દ્વિઘાત સમીકરણ ને તમે ઉકેલા લગભગ આઠમાંથી જ ઉકેલો છો નવમાં બી ઉકેલા ને દસમા માં આ ચેપ્ટર ભણવા પહેલા જ તમે બહુ બધી ચેપ્ટરમાં દ્વિઘાત સમીકરણ સાથે નાઈચા કોઈમાં ખાધું પીધું જીવા એસ કરી તમે દ્વિઘાત સમીકરણ સાથે યસ દ્વિઘાત સમીકરણ સાથે તમે બહુ બધા નાચકૂચ કરી બહુ નાટક કર્યા એ દ્વિઘાત સમીકરણને તમે બહુ કહેલા હા બેટા બહુ કહેલા બહુ કહેલા તો મારે કોઈ દ્વિઘાત સમીકરણને ઉકેલવાની એક રીત તો તમને ખબર જ છે ખબર કઈ રીત બોલો બોલો તો દ્વિઘાત સમીકરણને ઉકેલવાની રીતોમાં પહેલી રીત છે અવયવીકરણની રીત કઈ રીત અવયવીકરણની રીત હા બેટા કોઈ પણ ત્રિઘાત સમીકરણ તમને આપવામાં આવે અવયવ પારો ઉકેલી નાખો હા તમે બહુપદી ચેપ્ટર માં ભી આજ કરતા એટલે સૌથી બેઝિક સૌથી મસ્ત સૌથી ટૂંકી રીત એટલે અવયવીકરણની રીત ઓકે એના પછી બીજી રીત કઈ છે ખબર બીજી રીત હવે કદાચ તમને ખબર ના હોય તો બીજી રીત આવશે પૂર્ણ વર્ગની રીત કઈ રીત બાળકો પૂર્ણ વર્ગની રીત હવે પૂર્ણ વર્ગની રીત માં શું કરવાનું એ બધું સમજી જઈએ ટોપિક ચાલુ થાય ત્યારે સમજીશું આપણે અને ત્રીજી રીત છે બાળકો દ્વિઘાત સૂત્રની રીત કઈ રીત દ્વિઘાત સૂત્રની રીત એટલે કે બાળકો જો અવયવીકરણની રીતમાં તમારે થોડુંક વિચારવું પડે કે ભાઈ પલ્લા પદનો સહગુણક અને ટીમ પદનો ગુણાકાર એ ગુણાકારના એવા બે અવયવ કે જેનું સાદુરૂપ મધ્યમ પદ જેટલું થાય એવોડો વિચારવું પડે પરંતુ આ દ્વિઘાત સૂત્રની રીતમાં એક સૂત્ર તમને આપી દેવામાં આવશે અને એ સૂત્રમાં કિંમત મૂકેના સાદુરૂપ પાપો થોડુંક થોડુંક લાંબો થોડોક લાંબો દાખલો થશે પરંતુ સાદુરૂપ આપ એટલે જવાબ ઉકેલ તમારી સામે ઉકેલ હા તમને ઉકેલ દેખાશે આ સૂત્રથી તમે ગણતરી કરશો એટલે ડાયરેક્ટ ઉકેલ મળશે તમને તમારા ખોરામાં હા બેટા ઓકે સો સમજીએ બધી વસ્તુને સમજીએ સ્ટાર્ટ કરીએ છીએ પહેલી રીત અવયવીકરણ ઓકે ચાલો બાળકો સ્ટાર્ટ કરીએ અવયવીકરણની રીતમાં બાળકો કંઈ નવું નથી બહુપદી ચેપ્ટર ચેપ્ટરમાં મેં તમને શીખવાડી દીધું છે બહુપદી ચેપ્ટર ચેપ્ટરમાં આપણે લગભગ પહેલો ટોપિક આ જ હતો કે દ્વિઘાત બહુપદી ના અવયવ હવે અહીંયા દ્વિઘાત બહુ જગ્યા પર દ્વિઘાત સમીકરણ છે તો તમારે સમીકરણમાં જે બહુપદી દેખાય બરાબરની ડાબી સાઈડ તેના અવયવ પાડવાના અને આ રીતનું નામ છે અવયવીકરણ અને આ અવયવીકરણમાં જે રીત આપણે બીજા ચેપ્ટરમાં અવયવ પાડવા માટે કરતા હતા એ જ બેઠી કરવાની છે ઓકે તો આપણે એ રીતને બહુ ડિટેલમાં અહીંયા નહીં મતલબમાં ખેંચીશું નહીં બહુ ડિટેલમાં નહીં જઈશું કેમ કે મેં તમને શીખવાડું છે સેકન્ડ ચેપ્ટરમાં તો કદાચ તમને હજી પણ એવું લાગતું હોય કે નહીં સર અવયવીકરણને અમારે હજી પાછું એકવાર સમજવું છે ડિટેલમાં તો હું તમને એવી રિક્વેસ્ટ કરીશ કે તમે સેકન્ડ ચેપ્ટર બહુપદીના વિડીયોમાં અવયવીકરણ જે છે દ્વિઘાત બહુપદીના અવયવ તે ટોપિકને ત્યાંથી કવર કરી લેજો ઓકે કેમ કે આપણે એકવાર કરાવ્યું છે એટલા માટે હવે આગળ વધીએ તો ચાલો અવયવીકરણની રીતમાં આપણે ડાયરેક્ટ ક્વેશ્ચનને સોલ્વ કરીએ છીએ તો ચાલો પહેલો ક્વેશ્ચન છે જો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ વત્તા બે બરાબર ઝીરોનો એક ઉકેલ કયો સમીકરણ આપ્યું છે તેને ઉકેલી નાખો તો ઓપ્શન ચેક કરો જે ઓપ્શન આપેલા સમીકરણ સમાધાન કરે તે સાચો જવાબ છે હવે તમને જે ઈચ્છા થાય તે રીત તમે કરી શકો છો અહીંયા તો આપણે અહીંયા બંને રીતને આપણે સમજીએ પેલા તો આપણે એક કામ કરીએ ઉકેલ્યા ને આ સમીકરણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો સમીકરણ શું છે x^2 3x 2 0 અને આપણે આને અવયવીકરણની રીતથી ઉકેલીએ તો અવયવીકરણની રીતમાં શું કરવાનું હોય છે યાદ કરો શીખવાયું છે તો x^2 નો સહગુણકમાં કંઈ નથી તો 1 આ 1 નો 2 સાથે ગુણાકાર પ્રથમ પદનો ને અંતિમ પદનો ગુણાકાર તો 2 1 2 હવે આ જે 2 છે તેના એવા બે અવયવ બે ના એવા બે અવયવ કે જેનો સરવાળો 3 થાય બેના એવા બે અવયવ જેનો સરવાળો ત્રણ થાય અંતિમ પદ વધતા હોય તો સરવાળો લેવાનો અંતિમ પદ ઓછા હોય તો બાદબાકી લેવાની સરવાળો કેટલો થવો જોઈએ ત્રણ થવો જોઈએ તો બેના કયા બે અવયવ તો બેના અવયવમાં આવે પણ શું બે એકા બે બે ને એક ત્રણ પેટી ગયું તો બે એકા બે બે ને એક ત્રણ અને આ જે ત્રણ છે તેનું ચિહ્ન માઇનસ લાવવાનું છે આપણે તો અહીંયા આપણે બે ને પણ માઇનસ આપવું પડે અને એક ને પણ તો માઇનસ બે ને માઇનસ એક માઇનસ ત્રણ થશે અને મેં તમને કીધું છે કે તમે જો એક્સક્વેર નો સહગુણક એક હોય તો ડાયરેક્ટ અવયવ લખી શકો છો હા ડાયરેક્ટ અવયવ ડાયરેક્ટ અવયવ એટલે ડાયરેક્ટ જ તમને આ આ રીતના બે મળશે બંનેમાં પહેલા કૌંસમાં અને આ માઇનસ એકને બીજામાં અવયવ પડી ગયા હવે આ ઝીરો ને સેપરેટ કરી નાખો એટલે એક્સ માઇનસ બે બરાબર ઝીરો અથવા તો એક્સ માઇનસ એક બરાબર ઝીરો ને એક્સ ને કરતા બનાવો તો એક્સ બરાબર બે અઠવા

અને જો તમે આ એકડા ને ડાયરેક્ટ આમાં મૂકતે તો એકનો વર્ગ એક ટોન એકા પણ આ માઇનસ છે એક ઓછા બે ઝીરો થઈ જ જશે ને જુઓ એટલે ઓપ્શન ચેક કરશો તો આવી જ જશે જવાબ તમારા પર છે યોગ્ય લાગે તમને કયું ફાવટ આવતી છે ઓકે પણ શીખવાનું બંને છે ચાલો સો જવાબ ચેક કરી લઈએ જવાબમાં ડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એના પછી દ્વિઘાત સમીકરણ આપવાના બીજ શું છે બરાબર આ સમીકરણ જુઓ સાદા સ્વરૂપમાં નથી એટલે પહેલાનું સાદું રૂપ આપવાનું એટલે આ ક્રોસ ગુનાકાર કરો એક્સ ને એક્સ સાથે ગુનિયાતો તો સ્ક્વેર બાજુમાં વધતા બે અને આ એક્સ આખાના છેદમાં આવી જાય એના બરાબર ત્રણ હવે આ એક્સે આખાના છેદમાં આવી ગયો એટલે બાજુ પલત આ ભાગાકાર છે ભાગાકારનો ગુણાકાર એટલે કે છેદ ને પેલી બાજુ પ્લસ બે બરાબર સ્વરૂપમાં લખવા આ આવે તો એ થઈ ગયું ને આગળનો દાખલો થઈ ગયો એટલે નવું કંઈ નથી ખાલી રકમમાં કંઈક નવું કરી દીધું પણ વસ્તુ એની જ છે રકમમાં કંઈક નવું કરી દીધું પણ વસ્તુ એની જ છે તો આગળના દાખલામાં એક્સની કિંમત કઈ આવેલી એક્સ બરાબર બે ને એક્સ બરાબર એક આવેલી ને બેઠો આગળનો દાખલો એક્સ બરાબર બે ને એક્સ બરાબર એક તો જવાબ આવશે ઓપ્શન ચેક કરી શકો છો અથવા તો અવયવ પાડીને ઉકેલ શોધી નાખો કે બહુ સિમ્પલ દાખલો છે આરામથી અવયવ પડી જશે બરોબર ક્વેશ્ચનમાં એક વસ્તુ મિસ્ટેક છે અહીંયા બરાબર જીરો લખવાનું રહી ગયું છે ઓકે તો આપણે એને લખી દીધું છે ચાલો સમીકરણ છે બાદ બાકી એક થાય સર છ પચામ ત્રીસ છ માંથી પાંચ જાય તો એક આવી જશે સર એકનું ચિહ્ન કયું લાવવાનું છે એકનું ચિહ્ન માઇનસ લાવવાનું છે તો આ બે ને કયું કયું ચિહ્ન આપીએ તો છ ને આપીએ માઇનસ અને પાંચને આપીએ પ્લસ તો આના અવયવ શું લખાશે પહેલો અવયવ તો છ ને માઇનસ પાંચ છ ને માઇનસ પાંચ યસ ઓપ્શન સી છ ને માઇનસ પાંચ સાચો જવાબ છે સી ક્લિયર આવી ગયો છે ને સિમ્પલ હા સર ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તો દ્વિઘાત સમીકરણ આપેલું છે તમને સમીકરણનો ઉકેલ તો બે ઓપ્શન છે તમારી પાસે અવયવ ઉકેલ નાખો અથવા તો ઓપ્શન ચેક કરી નાખો ઓપ્શન ચેક હોય તો એ પણ થઈ શકશે આપણે અવયવ પાડીએ છીએ પ્રેક્ટિસ કરીએ છીએ અવયવીકરણની રીતની તોન્ડુ છ છ ના એવા બે અવયવ કે જેની બાદ બાકી કેટલી થાય એક થાય તો આગળના દાખલાની જેમ જ ભાઈ તોડું છ ત્રણમાંથી માંથી બે જાય તો એક અને એકનું ચિહ્ન માઇનસ લાવવાનું તો અહીંયા માઇનસ ને પ્લસ આપવાથી થઈ જશે યસ પરંતુ અહીંયા ડાયરેક્ટ અવયવ નહીં લખાય કેમ કેમ કે નો ગુણક બે છે ગુણક એક હોય ને તો ડાયરેક્ટ અવયવ લખાય તો ચાલો કઈ નહીં મધ્યમ પદને તોડી નાખવાનો અહીંયા બધા એક્સ 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 મૂકી દેવાના તો આ માઇનસ એક્સની જગ્યા પર માઇનસ તોન એક્સ વટા બે એક્સ અને આ છેલ્લે ઓછા ત્રણ બેઠા ને એના બરાબર ઝીરો પહેલા બે માંથી તમે જોશો તો એક્સ સામાન્ય નીકળે તો કાઉસમાં બચે બે એક્સ ઓછા ત્રણ આ બેમાં તો કઈ નથી નીકળતું એટલે એકરોક્સ બરાબર ઝીરો બે એક્સ આવા જરૂરી છે તો દાખલો સાચો કહેવાય નહીં તો આપણી કઈ ભૂલ છે ચલો બર વાળાનો બીજો કાઉસ આવા ઝીરો ને સેપરેટ કરવાનું બે એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો અઠવા તો એક્સ પ્લસ વન બરાબર ઝીરો ને કરતા બનાવો એટલે કે બે એક્સ બરાબર ઓછા ત્રણ પેલી બાજુ એટલે ટોન ત્રણ નામાં એક્સ બરાબર એક પેલી બાજુ એટલે ઓછા એક બે જશે ટુ એક પણ ઓપ્શનમાં નથી જો ઘણા બાળકો ગૂંચવાઈ જાય થ્રી બાય આ ટુ બાય થ્રી છે ટુ બાય થ્રી ઠીક ના થઈ જાય પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો જવાબ આવશે સી અને ઓપ્શન બી ચેક થાય જે ઓપ્શન સમીકરણનું સમાધાન કરે તે જવાબ ચાલો આઠ વિઘાટ બહુ બહુપદીના અવયવો જો અવયવ પૂછ્યા બાળકો અવયવ પૂછ્યા ઓપ્શનમાં અવયવ આપેલા છે કયો ઓપ્શન સાચો તે ખાલી જોવાનો યાર અવયવ પૂછા ચાર એક સોચા પાંચના અવયવ ઓકે ચાલો તો આપણે અવયવ કરીએ તો અહીંયા એકરો પાંચ એકા પાંચ પાંચના એવા બે અવયવ કે જેની બાદબાકી બાકી ચાર પાંચના અવયવની બાદબાકી જતા પાંચ એકા પાંચ પાંચમાંથી એક જાય તો ચાર ચાર ને પ્લસ લાવવાના છે તો અહીંયા પ્લસ ને માઇનસ લેવાથી આવી જશે તો પહેલો અવયવ આમાં એક્સકવે નો સો ગુણક એક છે એટલે ડાયરેક્ટ અવયવ લખાય તો ડાયરેક્ટ અવયવમાં પહેલો અવયવ એક્સ વત્તા પાંચ બીજો અવયવ એક્સ ઓછા એક એક્સ વત્તા પાંચ એક્સ ઓછા એક એક્સ વત્તા પાંચ એક્સ ઓછા એક જવાબ આવશે સી ઓકે ચાલો તો મસ્ત એકદમ ખ્યાલ આવે છે ને યાર અવયવ પાડવાના છે ચાલો અને બીજી એક વસ્તુ કે તમે આમાં તમે ઓપ્શન જે છે ને ઓપ્શન તેનું રૂપ આપો કાઉન્સ છોડી નાખો અને જે ઓપ્શનમાં કાઉન્સ છોડવાથી આ રકમ બની જાય એ પણ સાચો જવાબ કહેવાય એટલે આ રીતે પણ તમને ખ્યાલ આવી શકે પરીક્ષામાં એટલે બીજો રસ્તો કીધો પણ અવયવ પાડતા આવડતું હોય એ સારામાં સારું ફટાફટ કામ અને જરૂરી પણ છે કે અવયવ તો બેઝિક વસ્તુ કહેવાય ને અવયવ તો પાડતા આવડવું જ જોઈએ યાર તમને ચાલો હવે બાળકો બોર્ડની પરીક્ષા તાજો જો સવાલ છે માર્ચ બે હજાર બાવીસમાં માં બેઝિક મેથ્સમાં કે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીત જો પરીક્ષામાં છે ને એક વસ્તુ ખાસ કે તમને કોઈ પણ દાખલો આપવામાં આવે તેમાં પેલા રીત ને વાંચજો કે ભાઈ કઈ રીત પૂછેલી છે પછી રીત પૂછી હોય પૂર્ણ વર્ગને તમે કરીને આવશો અવયવીકરણ તો માર્ક્સ બિલકુલ નહીં મળે જે રીત કીધી તે જ કરવાની તો જ માર્ક્સ મળશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ચાલો તો સમીકરણ છે બે એક્સ નો વર્ગ માઇનસ એક્સ ઓછા એક વત્તા એકના ના છેદમાં આઠ બરાબર ઝીરો સૌથી પેલા તો યાર આ અપૂર્ણાંક આપણને નરે છે આ અપૂર્ણાંક હોવા જ નહીં જોઈએ ભાઈ છેદમાં આઠ નહીં ચાલે આ નહીં જોયે જ નહીં અપૂર્ણાંક અપૂર્ણાંક આવે એટલે પહેલું કામ અપૂર્ણાંક દૂર કરો અને થાઈ કેવી રીતે ભાઈ ક્રોસ ગુણાકાર આઠ ને એમ ક્રોસ ગુની કરો આઠ જે છે ને બે સાથે પણ ગુણાશે અને આઠ એ માઇનસ એક્સ સાથે પણ ગુણાશે તો આઠ ને બે સાથે ગુણ્યા તો આઠ દુ સોલ એટલે સોલ એક્સ નો વર્ગ આઠ ને એક્સ સાથે ગુની કરો તો આઠ એક્સ આ વત્તા એક બે થા આખાના છેદમાં આઠ ને એના બરાબર ઝીરો હવે તો ભાઈ આ જીરો સાથે ગુણાકારમાં બરાબર છેદ જે છે તે ગુનાકાર જાય ને તો સોલેક્સ નો વર્ગ માઇનસ આઠ ને સમીકરણ એકદમ સિમ્પલ મસ્ત ગોઠવાઈ ગયો પારવાના અવયવ ચાલો તો ચાલુ કરો અવયવ પાડવાનું તો સોલ એકા સોલ સોલ ના એવા બે અવયવ કે જેનો સરવારો કેટલો થાય આઠ હા સર ચાર ચોક સોલ ચાર ને ચાર આઠ થઈ જશે અને આઠ નું ચિહ્ન માઇનસ લાવવું છે તો બંને ચાર ને માઇનસ આપવાથી માઇનસો માઇનસ ચાર એક્સ ને માઇનસ ચાર એક્સ મધ્યમ પદ નીકળી જશે ના ટુકડા પડી જશે છેલ્લે વત્તા એક બરાબર ઝીરો પહેલા બે માંથી શું સામાન્ય નીકળે ચાર એક્સ નીકળે તો કાઉસમાં ચાર ચોક સોલ ના ચાર એક્સ અને આ ચાર કોમન એટલે એક માઇનસ નું સામાન્ય નીકળે આમાં તો કંઈ નહીં તો ને કરવાનો સામાન્ય અને બહારસ છે એટલે ચિહ્ન બદલાય એમ તો આ બંને બેઠા જ પણ બદલી નહીં એટલે બહાર માઇનસ છે અને સામે કેટલા છે ઝીરો બંને કાઉસ સરખા આવવા જોઈએ તો સાચું નહી તો પછી કઈ ભૂલ છે આપણી તો બેઉ કાઉસ સરખા આવ્યા એટલે કે પહેલા કાઉસમાં ચારેક્સ ઓછા એક બીજા કાઉસમાં પણ એ જ ભાઈ એ જ આ બાર ને બીજા કાઉસ ચારેક ઓછા એક હવે શું કરવાનું જેવા અવયવ પડી જાય એટલે ઝીરો ને સેપરેટ કરી દેવાના એટલે કે ચારે અથવા તો પાછું ચારે ઓછા એક બરાબર ઝીરો ને હવે કરતા બનાવી દેવું ડાયરેક્ટ ફાવટું હોય કે ભાઈ ઓછા એક નું વધતા ને ચાર છેદમાં તો એક ના છેદ માં એમ ડાયરેક્ટ લખતા ફાવતું હોય તો કઈ વાંધો નથી તો વધારે સારું સમય બચે હે ને મજા પણ આવે એમ કોન્ફિડન્સ બી આવે ડાયરેક્ટ બી આપણે સાચું લખીએ એમ ચાલો તો ચાર એક્સ બરાબર ઓછા એકનું વધતા એક અહીંયા પણ ચાર એક્સ બરાબર માર્ક્સ મળશે અને આ રીતના તો હવે લખાશે તમારાથી અને છેલ્લે શું લખવાનું કે માટે આ બાળકો આ છેલ્લી રીતે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા બાળકો ભૂલી જાય છે સમીકરણ ઉકેલાઈ જાય તો આ લખવાનું છે કે માટે એકના છેદમાં ચાર અને એક છેદમાં અથવા ઉભા માટે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ અથવા ઉકેલ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ અથવા તો ઉકેલ અહીંયા ઉકેલ શબ્દ છે તો આપણે ઉકેલ લખીએ ઉકેલ શું છે બેટા આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ એક ના ચાર અને એક ના છેદમાં ચાર છે મીન્સ કે અહીંયા બંને બીજ સરખા આવ્યા તમે કહેશો કે સર બે બીજ સરખા આવ્યા તો એક ના ચાર અને એક ના છેદમાં ચાર આવું બે વાર કેમ લખો છો ખાલી એમ લખી દો ને કે ભાઈ સમીકરણના બીજ અથવા સમીકરણના ઉકેલ એક ના છેદમાં ચાર છે ના બેટા તમારે આવું જ લખવાનું છે ભલે એક આ એકના છેદમાં ચાર બે વખત આવી લખવાના બે વખત અહીંયા બે વખત આવી એક વાર જ લખવાનું બે વાર લખવાનું છે કેમ કે આપણે ટેક્સ્ટબુક ને ફોલો કરીએ છીએ અને ટેક્સ્ટબુકના પ્રમાણે જ પૂરવની પરીક્ષામાં ચેક થશે ટેક્સ્ટબુકના સોલ્યુશન પ્રમાણે એટલે લખવાનું બે વાર આવે તો લખી દેવાનું બે વાર ઓકે ચાલો બાળકો નેક્સ્ટ દાખલો અવયવીકરણની રીતથી અહ નો ઉકેલો સર આ કેવું સમીકરણ આપી દીધું સર તો બહુ ભયંકર દેખાય છે સર સર આવું બોર્ડમાં પૂછાય હા બેટા આ જુઓ માર્ચ બે ની પરીક્ષા એના પછી જુલાઈ બે એવું નથી હોતું તમારે મહેનત તો અવયવીકરણ ની રીત થી તમારે આ સમીકરણને ઉકેલવાનું છે સમીકરણ લખી નાખો વર્ગમૂર માં બે એક્સ નો વર્ગ વધતા સાત એક્સ વત્તા પાંચ બે હવે બાળકો પહેલી વસ્તુ કે રકમ જોઈને ગભરાઈ નહીં જવાનું યા તમે લોકો ગભરાઈ કેમ જાઓ છો પાટે છે યાર એવું નહીં ચાલે ગભરાવું નથી પહેલા હિંમત રાખો થશે કોશિશ કરીશું ની કેમ થાય કરીશું ટ્રાય તો કરીશું ની આવે તો કરીશ કોશિશ તો થશે બરાબર અને થાય તો છે છે અમારા સ્કૂલના શિક્ષકો કોઈક તો છે આ દુનિયામાં આ દુનિયામાં એવી બધી ઘણી શક્તિ છે કે જે તમને શીખવાડવા પાછળ લાગી છે બસ ખાલી તમારે વિચાર કરવાનો છે કે મારે શીખવું છે ચાલો તો શીખીએ આપીએ તો મારો કહો પ્રોસેસ ને ફોલો કરો પ્રોસેસ પેલા નો છેલ્લા હાથે ગુણાકાર તો વર્ગમૂળ બે ને વર્ગમૂળ બે હાથે ગુણીએ તો બે થાય વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ બે નો વર્ગ વર્ગમૂળ બે નો વર્ગ બે થાય ઓકે યાદ રાખજો અથવા વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ ચાર ચાર નું વર્ગમૂળ બે છેલ્લા આવશે તો બે તો વર્ગમૂળ બે નો વર્ગમૂળ બે હાથે ગુણાકાર બે અને આ પાંચરો નો બાકી બે પચામ દસ દસ ફાઇનલી આ પહેલાનો છેલ્લા હાથે જે ગુણાકાર છે તે દસ દસના ના એવા બે અવયવ કે જેનો સરવારો સોપારી થાય તો દસના ના કયા બે અવયવનો સરવારો આવે તો પાંચને બે ને પણ જો વત્તા આપીએ તો વત્તા સાત આવી જાય પાછળ એક્સ લગાડી દઈએ સો પહેલું પટ્ટો બેઠું પ્રથમ પદનો સૌ એક નથી એટલે કહીએ મધ્યમ પદ ને તોડીને આગળ વધો સાત કરવાનો બસ તો આ જ પ્રોસેસ તમારે સમજવાની છે અહીંયા કોમન કરવાની પ્રોસેસ ધ્યાનથી સમજો જુઓ અહીંયા વર્ગમૂળ બે છે ને અહીંયા પાંચ છે વર્ગમૂળ બે ને પાંચ માંથી તો કઈ કોમન નહીં નીકળે કે બંને વસ્તુ જ અલગ પડી ગઈ હા પણ નીકળે કોમન શું તો એક્સ કોમન નીકળે તો એક્સ ને કોમન કરીએ તો અહીંયા શું રહી જશે વર્ગમૂળ બે એક્સ અને એક્સ બાર નીકળી ગયો તો પાંચ રહી ગયો પણ હવે સમજો એક કામ કરો મને છે ને એટલે મીન્સ કે પછી આપણે કોમન કરીએ અહીંયા આપણે એક વસ્તુ કરવી પડશે આ આ બે માંથી હવે કોમન કરવાની વાત આવે છે તો આ બે માંથી કોમનમાં જોજો વર્ગમૂળ બે છે ને અહીંયા બે છે આ પાંચ ને બે આનો તો કોઈ સંબંધ જ નહીં સેટ થાય પણ વર્ગમૂળ બે નું બે સાથે થાય સમજજો હવે અહીંયા સમજો અહીંયા તમારે મેઇન સમજવાનું છે કે જો તમને અત્યારે જ વાત કરી કે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે બે કેમ કે વર્ગમૂળ બે નો વર્ગ એટલે બે થાય એટલે કે અહીંયા વસ્તુને સમજો કે આ બગરો છે તે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે છે બે એટલે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે આ બે એટલે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એનો મતલબ કે આમાંથી ને આમાંથી વર્ગમૂળ બે કોમન નીકળી જશે આમાંથી ને આમાંથી વર્ગમૂળ બે કોમન નીકળી જશે વાતને સમજો આ રીતના તમારે વિચારવું પડે બસ આજ નાનકડી વસ્તુ છે આ તમને જો ખ્યાલ આવી ગયો દાખલો થઈ ગયો આ થાય દાખલો થઈ ગયો યસ બેટા એટલે કે બાળકો આજે બે છે ને તેની જગ્યાએ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે આવું આપણે અહીંયા લખી શકીએ બિંદાસ લખી શકીએ સાચું જ છે ને ભાઈ કે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે બે થાય તો બે ની જગ્યાએ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે લખા ખા એક્સ તો પાંચ વર્ગમૂળ બે બે થાય એના બરાબર જીરો હવે કોમન કાર્ય છે

માઇનસ વર્ગમૂળ પાંચ છેદમાં વર્ગમૂળ બે આમાં એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ બે સો બાળકો એક્સ આવી ગયો એટલે દાખલાનો જવાબ આવી ગયો દાખલો પૂરો તમે આ ઉપરનું વર્ગમૂળ અને નીચેનું વર્ગમૂળ આખે આખું વર્ગમૂળ પણ આપવું હોય તો આપી શકો ને નહીં આપો તો બી ચાલે એ કંઈ જરૂરી નથી કે આપી જ દેવાનું ઓકે ચાલો નીચે લખો કે માટે આપેલ સમીકરણના બીજ અથવા તો ઉકેલ બીજ લખો કે ઉકેલ બંને એક જ છે તો ઉકેલ શબ્દ વાપર્યા રકમમાં ઉકેલ છે ને ઉકેલ શું આવે છે માઇનસ વર્ગમૂળ પાંચ ના છેદમાં વર્ગમૂળ બે અને બીજો ઉકેલ શું આવ્યો બીજો આવ્યો માઇનસ વર્ગમૂળ બે છે જોઈ લઈએ જવાબ યસ આવી ગયા ને બંને જવાબ ચાલો શું ભૂલ કરી આપણે વર્ગમૂળ વર્ગમૂળની હતું ને હા પછી યા તમારે કેવું જોઈતું હતું ચાલો કઈ નહીં મારા બાળકોએ તો મસ્ત ધ્યાન આપ્યું તમને ખબર પડી જ ગયેલી મારી ભૂલ કઈ નહીં કઈ નહીં બહુ આપણે બહુ જરાક જોશમાં આવી જતા હોય છે કોઈ તો થાય બેટા થાય થાય ચાલો કઈ નહીં મતલબ હવે જવાબ આવી ગયો ને બધા સર અહીંયા બાકી છે ભાઈ તો કઈ રોય ને બસ ચાલો હવે રેડી હા સર હવે રેડી છે આપણે જવાબ ઓકે ચાલો વધ્યા આગળ થાય મિસ્ટેક થાય બાળકો પણ તમારાથી નહીં થવી જોઈએ રિંકેશ સરથી થાય તો કંઈ વાંધો નહીં અને રિંકેશ સરથી કોઈ બી મિસ્ટેક થાય તો રિંકેશ સર એ મિસ્ટેકને શોધી જ નાખશે એ મિસ્ટેક તમને નહીં પહોંચતી કરે એનું ટેન્શન નહીં લેતા કેમ કે આપણે જવાબ સાથે કામ કરીએ જવાબ નહીં આવે ત્યાં સુધી આપણે શાંતિથી બેસીએ ચાલો ભાઈ ઓકે બાળકો ક્લિયર અવયવીકરણ આવડે જ છે તમને આવા દાખલા પૂછાઈ જાય પ્રેક્ટિસ કરો તમારી ટેક્સબુકમાં ઘણા દાખલા છે બીજા કેટલાક મટીરિયલ વાપરો ઓકે ચાલો ભાઈ પૂર્ણ વર્ગની રીત તૈયાર ત્રણ રીતની વાત કરેલી ને હા પહેલી અવયવીકરણ બીજી પૂર્ણ વર્ગ ને ત્રીજી દ્વિઘાત સૂત્ર ચાલો ભાઈ તો બીજી રીત ચાલુ કરીએ પૂર્ણ વર્ગની રીત જે તમારા માટે એકદમ અલગ છે એકદમ નવી છે અને આ રીત પણ એમ તો મસ્ત છે પણ બાળકોને નથી ગમતી ઘણા બધા બાળકો પૂર્ણ વર્ગની રીત દૂર ભાગે છે પૂર્ણવર્ગની રીતથી દૂર ભાગશે પૂર્ણવર્ગની રીતને ગારો આપશે નિકાલ મને આ રીત નથી ગમતી એવું બધા કહેશે પરંતુ બાળકો સમજો ટ્રાય કરજો આવડી જશે દાખલા પરીક્ષામાં પૂછાશે તો ની દૂર ભાગાય પરીક્ષામાં પૂછાય તો જબરદસ્તી એને તમારે પહોંચાડવો પડશે એની સાથે બેસવું પડશે એટલે દાખલો કરવો પડશે એટલે શીખવું પડશે અત્યારે તો પરીક્ષામાં થશે દૂર નહીં ભાગો હા બેટા રીત થોડીક એમ તકલીફજનક છે કદાચ તમને એમ થશે યાર બકવાસ રીત છે આવા બધા વિચારો આવશે તમને જવાબ લાવવામાં બી તકલીફ પડી શકે છે નેગેટિવિટી નહીં લાવતા મગજમાં આવા વિચાર આવવા નથી દેવાના એમ તમને કહે છે બી પોઝિટિવ આ વર્ષે થશે સરસ શીખવાડે છે હું ધ્યાન આપીશ બરાબર ધ્યાન આપીશ આવડી જ જશે મને ચાલો સર તમે ચાલુ કરો હા બેટા ચાલુ કરીએ તો પૂર્ણ વર્ગની રીત તૈયાર બરોબર પૂર્ણ વર્ગની રીતમાં કરવાનું શું તે હું તમને દાખલામાં સમજાવીશ પરંતુ હા પૂર્ણ વર્ગની રીત કરવા માટે એક સૂત્ર તમને આવડવું જોઈએ હવે જો અહીંયા છે ને વર્ગની રીતમાં તમારે સમીકરણમાં જે બહુપદી હોય ને તેને પૂર્ણ વર્ગ બનાવવાનું છે બહુ પડીને પૂર્ણ વર્ગ બનાવવાની હવે પૂર્ણ વર્ગના પહેલા સૂત્ર અમે તમને લખાવી દઉં છું એમ તો તમે તમને લખાવેલા જ હતા પણ ફરી એકવાર તો પૂર્ણ વર્ગનું સૂત્રમાં પહેલું સૂત્ર છે એ વત્તા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી નો વર્ગ આવડે જ છે તમને તો આ સૂત્ર એના પછી બીજું સૂત્ર છે એ માઇનસ બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ તો આ બે સૂત્ર પૂર્ણ વર્ગના સૂત્ર છે એટલે કે બાળકો આ જે છે ને આ વસ્તુ એ વત્તા બી આખાનો વર્ગ એને પૂર્ણ વર્ગ કહેવાય મીન્સ કે આવું હોય તો આવું લખી શકાય સમજ પડે જમની સાઈડ જે વસ્તુ તમને દેખાય છે તેવું દાખલામાં કંઈ થતું હોય તો તમે ડાબી સાઈડમાં જે લખેલું છે તેવું દાખલામાં કરી શકો છો મીન્સ કે રકમને રકમ પૂર્ણ વર્ગ હોય કહેવાય પૂર્ણ આજે આ પૂર્ણ વર્ગ કહેવાય અને આ પૂર્ણ વર્ગ હોય તો તમે એને પૂર્ણ વર્ગના સ્વરૂપમાં લખી શકો છો સમજ પડે આવું કઈક આ દાખલામાં થશે પૂર્ણ વર્ગની રીતમાં અને એક ત્રીજું સૂત્ર જે તમારે યાદ રાખવાનું છે તો બાળકો આ જે પૂર્ણ વર્ગની રીત છે એમાં તમને છે ને બાળપણમાં લગભગ સાતમા આઠમા સૂત્ર આવતા કે પ્રથમ પદ શોધવાનું સૂત્ર શું મધ્યમ પદ શોધવાનું સૂત્ર શું અને અંતિમ પદ શોધવાનું સૂત્ર શું તો આપણે અહીંયા ખાલી એક જ સૂત્રનું કામ છે એટલે એની જ વાત કરીશું અંતિમ પદ તમને કોઈ પૂર્ણ વર્ગનું પ્રથમ પદ આપેલું હોય મધ્યમ પદ આપેલું હોય અને અંતિમ પદ શોધવા કહે તો કેવી રીતે શોધાય એનું સૂત્ર તો બાળકો અંતિમ પદ નું સૂત્ર છે અંતિમ પદ બરાબર યાદ છે યાદ કરો કરો બોલો બોલવાનું છે ચાલો ધ્યાનથી અંતિમ પદ નું સૂત્ર મધ્યમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ યાદ આવે છે હા સર યાદ આવ્યું સર અંતિમ પદ બાળકો અંતિમ પદ ને તૃતીય પદ પણ કઈ કોઈ પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ પ્રથમ પદ દ્વિતીય પદ તૃતીય પદ પ્રથમ પદ મધ્યમ પદ અંતિમ પદ અંતિમ પદ ત્રુટીય પદ ત્રુટીય પદ અંતિમ પદ અંતિમ પદ ત્રુટીય પદ થશે દાખલામાં જ સમજીશું ચાલો બારબર તો જુઓ બોર્ડની પરીક્ષામાં કંઈક આવું પણ પૂછાઈ ગયું છે જુલાઈ બે હજાર ની પરીક્ષામાં હા તો જોજો આ જે સમીકરણ તમને દેખાય છે તેને વર્ગ બનાવવા તેનું ત્રુટીય પદ શોધવાનું સૂત્ર કયું છે જોજો સમીકરણ જે હોય પૂર્ણ વર્ગ બનાવવા માટે ત્રુટીય પદ શોધવાનું સૂત્ર પૂર્ણવર્ગ બનાવવું હોય તો ત્રુટીય પદ શોધવું પડે અને એનું સૂત્ર કયું હમણાં જ તમને લખાયો બોલો સૂત્ર કયું આમાંથી તો મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ બી મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ ખ્યાલ આવશે સૂત્ર પૂછાય છે ભાઈ પરીક્ષામાં સૂત્ર પૂછાય છે ગણતરી તો કઈ કરવાની જ નથી સૂત્ર આવડે તો એક માર્ક બેઠો મોરે કરવું જ છે ને કરવાનું જ છે ભાઈ બેઠા માર્ક્સ લેવાના છે આપણે આવું પૂછાય તો માર્ક્સ જતા ના થાય ચાલો હવે આપણે દાખલાને સમજવાના તો જુલાઈ બે હજાર પંદરમાં આ રીતનો એક દાખલો પૂછાય કે આ સમીકરણને પૂર્ણ વર્ગની રીતે ઉકેલો કઈ રીતે ઉકેલો કેલો બાળકો પૂર્ણ વર્ગની રીતે રીત જોજો પૂર્ણ વર્ગ છે પછી અહીંયા ના હોય અવયવ સરવાળો આજ પંદર પાંચ તાલી વંદર પાંચ ને ત્રણ અવયવ મળી ગયા આવી ગયા એક જવાબ યસ બે માર્ક બેઠા જીરો જીરો માર્ક કેમ કેમ કે રીત કઈ કીધી ભાઈ પૂર્ણ વર્ગ કરવાની છે ચાલો સમજો જો મારો કો પૂર્ણ વર્ગની રીતમાં પ્રથમ પદ જે છે ને એટલે કે x વાળું પદ તેનો સહગુણક 1 હોવો જોઈએ આ યાદ રાખવાનું છે તમારે અને ન હોય તો એક બનાવવાનો માની લઉં કે અહીંયા પાંચ અટે તો તે નહીં ચાલે પાંચને કરવાનું અને પાંચને કરવા આખા સમીકરણને પાંચ વડે ભાગી નાખવાનું શોર્ટ એન્ડ સિમ્પલ પ્રથમ પદના સો ગુણકમાં જે દેખાય તેના વડે ભાગી નાખો અને પ્રથમ પદના સો ગુણકને ને એક બનાવો અહીંયા તો સો ગુણકમાં માં એકરો જ છે એટલે કંઈ ટેન્શન જ નહીં પણ કંઈ બીજું આવટે તો એના વડે ભાગી નાખતા ભગાડતે બરાબર ચાલો ઓકે હવે શું કરવાનું હવે તમારે આજ આ જે અંતિમ પદ દેખાય છે તે ખોટું અંતિમ પદ છે આ અંતિમ પદ આ બહુ પૂર્ણવર્ગ બનાવવા એનું સાચું અંતિમ પદ શોધવાનું આ બહુ પદીને એનું સાચું અંતિમ પદ શોધવાનું તો આ ખોટું અંતિમ પદ ને આઠ એક્સ બરાબર વત્તા પંદર ને પેલી બાજુ મોકલો ઓછા પંદર ભલે પંદર ને રડવું આવે ભાઈ જે વસ્તુની જરૂર છે તે ત્યાં હોવું જોઈએ પંદર ની જરૂર નથી કઈ રા હવે શું કરવાનું તો હવે સાચું અંતિમ પદ શોધવાનું એને એના દાખલામાં અહીંયા લાવવાના એટલે આ પરિણામ એક છે હવે આને કહેવાનું થોપ જે ભાઈ બેટા હું હમણાં સાચું અંતિમ પર લઈને તને આપું છું તું થોપ થોડીક વાર ખાલી એક મિનિટ આપ તો હવે સાચું અંતિમ પર શોધવા એનું સૂત્ર મૂકવાનું સૂત્રથી શોધાય ભાઈ ગલી મહોલ્લા માં કઈ હોઢવા થોડું જવાનું હોય ચાલો તો સૂત્ર શું છે તો અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ બસ હવે સૂત્રમાં કિંમત મૂકી દેવાની તમારે મધ્યમ પદ બાળકો પ્રથમ પદ મધ્યમ પદ અંતિમ પદ તો શોધતા છે પ્રથમ પદ મધ્યમ પદ પ્રથમ પદ મધ્યમ પદ શું બેટા મધ્યમ પદ મધ્ય બસ હવે સારું રૂપ આપી દઉં હવે સ્કવેર છે એટલે માઇનસ નું તો પ્લસ પ્લસ આઠ નો વર્ગ ચોસઠ એક્સ ને લાગશે વર્ગ છેદમાં ચાર નો વર્ગ એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ તો ઉડી જશે ને સોલ ચોક ચોસઠ એટલે કેટલા આવશે સોલ ખ્યાલ આવે છે યસ હા સર ખ્યાલ આવે છે સમજ પડી અરે પૂરેપૂરી સર તો બાળકો હવે અંતિમ પદ સોલ આવી ગયો એનો મતલબ કે આ સોલની ની અહીંયા જરૂર છે આ સોલની અહીંયા જરૂર છે તેને લાવો સમીકરણ એકમાં માઇનસ એક પછી સોલને ને લાવો કેવી રીતના તો જેની જરૂર છે તેને ઉમેરો અને ગણિત એવું કહે કે કોઈ પણ વસ્તુ બેલેન્સ થવી જોઈએ એટલે કે જેટલું ડાબી સાઈડ ઉમેરીએ તેટલું જમણી સાઈડ ઉમેરવું પડે અથવા કોઈ એક સાઈડ ઉમેરીએ તો જેટલું ઉમેર્યું ત્યાંથી તેટલું બાદ બી કરવું પડે તો એને બેલેન્સ કહેવાય હવે અહીંયા ઉમેર્યું તમે અહીંયા ઉમેર્યું તો આ વજન વધી ગયું તો અહીંયા બી ઉમેરવું પડે આ બેલેન્સ રહેવું જ જોઈએ બેલેન્સ રહેવું જ જોઈએ એક બાજુ ઉમેરીએ તો બીજી બાજુ બી ઉમેરવું જ પડે બે સાઈડ સોલ ઉમેરી દેવો આમાં સમીકરણ એકમાં સમીકરણ એકમાં બંને બાજુ સોલ ઉમેરતા ચાલો તો ઉમેરીએ આપણે બે બાજુ સોલ લખી દેવાના ઉમેરવાના એટલે એક એક્સ નો વર્ગ માઇનસ આઠ એક્સ અહીંયા ઉમેરવાના સોલ એટલે બી સોલ પહેલા લખી દઈએ અને પછી માઇનસ પંદર લખી દઈએ ઓકે હવે બાળકો આજે તમને દેખાય છે ને આ બહુ તે તે વર્ગ છે આ પૂર્ણવર્ગ છે તમે કહેશો કે સર કેવી રીતના પૂર્ણવર્ગ મારે અંતિમ પદ હોય પૂર્ણ તો જ થાય તો અમે આનું અંતિમ પદ હોય દે એટલે આ જ થશે જવ હમણાં બતાવું છું બારોકો પ્રથમ પદને જુઓ અંતિમ પદ ને જુઓ મધ્યમ પદને થોડીક વાર શાંતિથી બેસવા દો આ એક્સવેર એટલે તમને ખબર છે કે કોનો સ્કવેર તમને થાય છે કોનો સ્ક્વેર સોલ થાય સર ચાર નો હવે જો આ પ્રથમ પદ એક્સ હોય એક્સક્વેર માં એક્સ હોય અંતિમ પદમાં ચાર હોય તો મધ્યમ પદ શું હોવું જોઈએ તો અહીંયા સૂત્ર સેટ થાય છે જો આ માઇનસ બેઠા પહેલા લખી દીધા એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર

આખાનો વર્ગ લખાય શું લખાય આખાનો વર્ગ શું લખાય આખાનો વર્ગ કોનો એ માઇનસ બી આખાનો વર્ગ એ એટલે કેટલા આ એ છે આ પહેલું એ છે એ એટલે એક્સ ને છેલ્લું છે બી બી એટલે ચાર એક્સ ઓછા ચાર એ માઇનસ બી એક્સ ઓછા ચાર એ માઇનસ બી એક્સ ઓછા ચાર આખાનો વર્ગ બરાબર એક ચાલો બાળકો સમજ પડી આટલે સુધી બહુ ડિટેલમાં સમજાવીશ કેમ કે પહેલો દાખલો છે પછી સ્પીડમાં જઈશું ઓકે મેઈન વસ્તુ પહેલો દાખલો વ્યવસ્થિત સમજી લેવા હવે બાળકો આ સ્કવેરને કરવાનો હવે આપણે એક્સને શોધવાનો છે હવે આ દાખલો પટવાની તૈયારીમાં મેઇન વસ્તુ આ હતી આ સમજ પડી ગઈ હવે આમાં કંઈ બાકી નથી હવે જો આ સ્વેરને કરવાનો હવે તમારે વિચારવાનું જો આ બે બાજુ સ્ક્વેર હોય તો સ્કવેર નીકળી જાય તો તમારે વિચારવાનો કે કોનો વર્ગ એક થાય હમે એક છે તો કોનો વર્ગ એક થાય સર એકનો વર્ગ એક સર એકનો વર્ગ એક સર એકનો વર્ગ એક બાળકો ખાલી એકનો વર્ગ જ એક થાય ખાલી એકનો વર્ગ જ એક થાય એકનો વર્ગ એટલે પ્લસ એકનો વર્ગ એક શું સંખ્યા છે બધી જ લેવી પડે કોનો વર્ગ એક થાય સર પ્લસ એક ને માઇનસ નો કોનો વર્ગ એક થાય સર પ્લસ એકનો ને માઇનસ એક નો કોનો વર્ગ એક થાય સર પ્લસ ઓર માઇનસ નો પ્લસ ઓર માઇનસ નો વર્ગ એક થાય

શું આવે છે આપેલ દ્વિઘાત સમીકરણના ના ઉકેલ આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ x પાંચ અને ટોન છે ફરી સમજ બાળકો બાળકો અત્યારે જો આપણે અવયવીકરણની રીત કરતે તો દાખલો ક્યારનો પટી ગયો ક્યારનો પૂર્ણ વર્ગની રીત થોડીક લાંબી હોય છે સ્ટેપ થોડાક વધારે થતા હોય છે પણ ચિંતા નહીં કરો પ્રેક્ટિસ કરશો એટલે થોડીક ઝડપ આવશે બહુ વધારે પટી ઝડપનું પણ કંઈ કામ નથી એ બહુ વધારે સ્પીડ કરીએ ને તો કેટલીક મિસ્ટેક થઈ જાય મીડિયમ સ્પીડ રાખવાની ઓકે મિસ્ટેક બી થવી જોઈએ સમયસર કામ પણ થવું જોઈએ પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરજો અને આવડી જશે સાથે સાથે જ ફાયદો થશે ચાલો આ સમીકરણને પૂર્ણ વર્ગની રીતે બીજ મેળવો બીજને પૂર્ણ વર્ગની રીતે હવે રીતનું નામ કહી દીધું ભાઈ પૂર્ણ વર્ગ તો આપણે પૂર્ણ વર્ગની રીત ચાલુ કરી દઈએ છીએ ચાલો સમીકરણ શું છે બે એક નો વર્ગ બરાબર સાતેક્સો છ તો બાળકો સૌથી પહેલા તો આ સમીકરણ વ્યાપક સ્વરૂપમાં હોવું જોઈએ તેના સ્વરૂપમાં વ્યાપક એટલે કે આ સાત એક્સ ને ઓછા ત્રણ ને આ સાઈડ લાવો તો બે એક્સ નો વર્ગ ઓછા સાત એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો ચલો મેં તમને શું કીધું પૂર્ણ વર્ગની રીતમાં સૌથી પહેલા શું હોવું જોઈએ એક્સ સ્ક્વેર નો સૌ ગુણક એક હોવો જોઈએ એક્સ સ્ક્વેર નો સૌ ગુણક એક હોવો જોઈએ તો અહીંયા બગડું છે તો શું કરીએ બગલા વડે ભાગી નાખીએ આખા સમીકરણ ને બે વડે ભાગી નાખો બે ને કરવા જ પડશે બે ની જોઈએ ભાઈ સમીકરણ ને બે વડે ભાગતા ઓકે તો આપણા આ સમીકરણ ને બે વડે ભાગવાના બે એક્સવેર ને આ બે વરે ભાગ બગડો ઉડી જાય એટલે એક એક્સક્વેર બચે ઓછા સાત ને બે વરે છેદમાં પણ આ અંતિમ પદ નથી કેમ કે અંતિમ પદ આપણે શોધવાનું સાચું અંતિમ પદ શોધવાનું એટલે આ જે ત્રણ ના છેદમાં બે છે તેને પેલી બાજુ મોકલવાના તો એક્સ સ્ક્વેર માઇનસ સાત ના છેદ માં બે એક્સ બરાબર પ્લસ ત્રણ ના છેદ માં આવે પેલી બાજુ નીકળ્યા ભાઈ એટલે માઇનસ ત્રણ છેદમાં બે આ છે સમીકરણ એક હવે આપણે અંતિમ પદ શોધી નાખીએ અંતિમ પદનું સૂત્ર અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ ઓકે હા સર મધ્યમ પદ શું છે બેટા મધ્યમ પદ પ્રથમ પદ મધ્યમ પદ મધ્યમ પદ છે માઇનસ સાતના છેદમાં બે એક્સ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ શું છે પ્રથમ પદ છે સર એક્સ ધ્યાન આપજો માઇનસ વાળી સંખ્યા હોય તો વર્ગ તો પ્લસ જ થઈ જાય સાત નો વર્ગ 7 ઓગણપચાસ હવે છે એ ચોગરો આ ચોગરા હાથે ગુણ ચાર ચોક સોલ x નો વર્ગ અને જુઓ એક્સપેર એક્સવેર તો બધા જ દાખલામાં એક્સપેર એક્સપેર ઉડવાના જ છે અહીંયા ઓગણપચાસ ના સોલ છે કેટલા બચ્યા ઓગન ના છેદમાં સોલ આ અંતિમ પદ છે જે આપણે જોઈએ છે આ અંતિમ પદ આ બહુ પૂર્ણ પૂર્ણવર્ગ બનાવશે એટલે આ અંતિમ પદ ને પધારો પઢારો પૂર્ણ પૂર્ણવર્ગ બનાવો એટલે કે ઓગણપચાસ ના છેદમાં માં ને બંને બાજુ ઉમેરી દેવો સમીકરણ એકમાં બંને બાજુ કેટલા ઉમેરતા ઓગણપચાસ ના છેદમાં સોલ ઉમેરતા ચાલો બેટા ઉમેરીએ આપણે તો આ બે તો બેઠા છે એક્સ સ્ક્વેર ઓછા સાત છેદમાં બે એક્સ અને અંતિમ પદ છે ઓગણપચાસ છેદમાં સોલ જેને આપણે બંને બાજુ ઉમેરવાના અહીંયા પણ ઉમેરી દઉં એક કામ કરો પહેલા આપણે આને જ લખી નાખીએ ઓગણપચાસ ના છેદમાં સોલ ને હવે આ માઇનસ વાળું છે એટલે એને પછી લખીએ માઇનસ ત્રણ ના છેદ માં આવે બસ સાદુરૂપ ચાલુ કરો આ પૂર્ણવર્ગ છે બેટા આ પૂર્ણવર્ગ છે ગેરંટી સાથે આ પૂર્ણવર્ગ છે જુઓ પહેલું છે એક્સ અને તમને ખબર છે કે એક્સ નો સ્ક્વેર એક્સ પછી આ માઇનસ પછી અહીંયા આવે ટુ એ બસ અહીંયા થોડીક થોડીક વાર એને લખીએ આપણે પછી આ બી સ્કવેર છે આ બી સ્કવેર ઓગણપચાસ ના છેદમાં સોલ એ બી સ્કવેર છે કોનો વર્ગ છે ઓગણપચાસ એટલે સાત નો સોલ એટલે ચાર નો તમારી પાસે બે રસ્તા છેદ નો ગુણાકાર ક્રોસ છેદનો બી ગુણાકાર છેદ નો ગુણાકાર આ પેલો રસ્તો બીજો રસ્તો છે લસા લસા તમને જે ઠીક લાગે તે મને તો અહીંયા એવું લાગે છે કે લસા લઈ લે તો જરાક સારું પડશે લસા રાખું છું બાળકો મેં તમે એમ નહીં કર્યા કે સર યાર તમે નવ નવ નહીં લાવો તમને જેમ ઠીક લાગે તેમ કરી શકશો યાર તમે ક્રોસ ગુનાકાર કરો સોલ નો બે નો લસા કેટલો થશે સોલ કે સોલ બે ના ગરિયામાં સોલ આવી જ જાય ને બે રાજાબાઈ નો લસા નો તો જુઓ સોલ એકા સોલ બે અઠા સોલ આજે કાઉન્સ લખો તેની હાથે ઉપરની સંખ્યા ને ગુની અહીંયા લખી દેવાનું તો ઓગણપચાસ એકા ઓગણપચાસ માઇનસ આઠતાલીસ ચોવીસ આ હા અહીંયા આ રહી ગયું એક્સ ટુ એ બી પ્લસ બી સ્કવેર એટલે આ જોઈ ચેક કરી રૂપ આ થશે ચેક કરવું હોય તો કરી જાઉં કે ભાગ ચાલે તો બે દુ ચાર નો બે નીચે એટલે સાતના છેદમાં બે એક્સ આવી જ જાય બેટા એટલે કે આ સૂત્ર છે આ સૂત્ર સાનું છે આ સૂત્ર છે એ માઇનસ બી એ માઇનસ બી આખાનો વર્ગ જેમાં એટલે આ એક્સ એ સ્કવેર નો આ એ પછી આ બી નો બી એટલે 7 ના છેદ ચાર આ જે છે તે છે એ માઇનસ બી આખાનો સ્ક્વેર ઓગણપચાસ ઓછા ચોવીસ પચીસ હવે ડાબી સાઈડ વર્ગ છે જમની સાઈડ વર્ગ લાવો તો એક્સ માઇનસ સાત ચાર આખાનો વર્ગ તો કોનો વર્ગ પચીસ ના સોલ કોનો પચીસ એટલે પાંચ નો સોલ એટલે ચાર નો પરંતુ પ્લસ ઓર માઇનસ પ્લસ નો વર્ગ બી પ્લસ માઇનસ નો વર્ગ બી પ્લસ

સાતના છેદમાં ચાર પેલી બાજુ એટલે પ્લસ સાતના છેદમાં ચાર ને પેલું માઇનસ પાંચના છેદમાં ચાર બેઠું કે સાતના છેદમાં ચાર ઓછા પાંચના ચાર અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ એટલો ફરક છે હવે આમાં જો આમાં ક્રોસ ગુનાકાર નામ નહીં લેતા બારો અહીંયા તો થોડુંક દિવાક લગાવજો યાર પ્લેસ છેદ સરખા હોય સમજ છેદી ડાયરેક્ટ અંશનો સરવારો સિમ્પલ સસ્તામાં કામ પડે સાત ને પાંચ બાર છેદમાં ચાર અહીંયા છેદ સરખા છે તો અંશમાં બાદ બાકી લઈ લો વચ્ચે માઇનસ છે સાતમાંથી પાંચ જાય તો બે છેદમાં ચાર ભાગ ચલાવી નાખો તો ભાગ ચલાવશો તો ચાર ટાલી બાર ને બે ચાર તો પહેલાંમાં એક્સ બરાબર કેટલા આવ્યા એક્સ બરાબર ત્રણ અને આમાં એક્સ બરાબર એકના છેદમાં તો આ છે ભાઈ સમીકરણના ઉકેલ ત્રણ અને એકના છેદમાં ઓકે જવાબ ચેક કરી લઈએ આપણે હા સર ત્રણ ને એકના છેદમાં આવી ગયા ને જવાબ સમજ પડી પૂર્ણવર્ગની રીત ઇઝી જ છે પ્રેક્ટિસ કરો હા લાંબી છે એટલે કેટલાક બાળકોને નહીં ગમે સ્ટેપ વધારે હોય સારું રૂપમાં ધ્યાન આપવું પડે ભાઈ બધું બહુ ધ્યાન રાખવું પડે પણ આવડી જશે પરીક્ષામાં પૂછાય તો કરીને આવવાનું છે ચાલો ભાઈ પૂર્ણ વર્ગની રીતે આ સમીકરણને ઉકેલો તો ચાલો ભાઈ ચાલુ કરીએ ભાઈ ઉકેલવાનું સમીકરણ શું છે બે નો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો ઓકે એક જ મિનિટ હા બે નો વર્ગ ઓછા આગળ જેવું કેમ લાગતું છે ઓકે અહીંયા સાત એક્સ પાંચ એક્સની જગ્યાએ સાત એક્સ બેઠો એવો જ દાખલો બાળકો બસ જરાક કમનો ફરક લે પ્રથમ પદ નો સૌ ગુણક એક હોવો જોઈએ અહીંયા બે છે કરો બે ને કેવી રીતે બે વડે ભાગીને સમીકરણ ને બે વડે ભાગતા સમીકરણ ને બે વડે ભાગતા ભાગવું જ પડે ને ભાઈ બે ને કરવા બરાબર લોહે કો લોહા કાઢતા હે બગડા ને બગડો કાપશે તો બે વડે ભાગી નાખો બે બે કેન્સલ એટલે એક્સ સ્કવેર પાંચ ને બે વડે ભાગો એટલે પાંચ ના છેદમાં બે ને આ એક્સ ત્રણ ને બે વડે ભાગ્યો તો ત્રણ ના છેદમાં બે બરાબર જીરો આ ખોટું અંતિમ પદ છે ભાઈ આ પ્રથમ પદ મધ્યમ પદ પણ અંતિમ પદ નથી આપણને જે અંતિમ પદ જોયે કઈક બીજું છે તો આને કરો પેલી પેલી સાઈડ ભાઈ આ છે તમે આવતા હવે અંતિમ પદ શોધો સૂત્ર અંતિમ પદ બરાબર મધ્યમ પદ વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ બસ કિંમત મૂકી દો મધ્યમ પદ શું છે માઇનસ પાંચના છેદમાં બે એક્સ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ શું છે એક્સક્વેર સાદુરૂપ સ્ક્વેર છે એટલે માઇનસ નો પ્લસ પાંચનો વર્ગ એટલે પચીસ આ એક્સ છે તેનો સ્કવેર બે નો વર્ગ ચાર પણ બે તો અંશના છેદમાં એટલે બે નો વર્ગ ચાર એ ચાર નીચે નીચે આવે એટલે ચાર ચોક સોલ એટલે બેઠો આગળનો દાખલો કર્યો તેનું જ અંતિમ પર આવ્યું એક્સક્વેર કેન્સલ એટલે પચીસ ના છેદમાં સોલ તો બાળકો આ છે અંતિમ પર અને આ અંતિમ પર અહીંયા હોવું જોઈએ સમીકરણ એકમાં તૃતીય પદ આ હોવું જોઈએ તો સમીકરણ એકમાં બંને બાજુ કેટલી બાજુ ભાઈ બંને બાજુ ઉમેરવાના પચીસ ના છેદમાં ચાલો તો આપણે તો સમીકરણ એકમાં આટલું લખી નાખો એક્સકવેર ઓછા પાંચના છેદમાં બે એક્સ ના અંતિમ પદ પ્લસ પચીસ ના છેદમાં સોલ અને એ જ પર પ્લસ પચીસ ના છેદમાં સોળ ને બીજી સાઈડ ઉમેરો આ માઇનસ વાળું છે એટલે એને પછી લખેલો વધારે સારું બરાબર ચાલો આ શું છે આ તો પૂર્ણ વર્ગ છે એનું પૂર્ણ વર્ગ સેટ કરો ગોઠવો આ પ્રથમ પર x² એટલે x નો સ્ક્વેર માઈનસ 2ab આવે હા સર ચલા 2ab માં a ની ને b ની જગ્યા છોડી પછી b² આ b² છે 25 ના છેદ માં 16 એ કોનો વર્ગ 25 એટલે 5 નો અને 16 એટલે 4 નો તો આ a એટલે x અહીંયા b નો b 5 ના છેદ 4 જોઈ લઉં સાદુ રૂપ 2 2 4 નો 2 એટલે 5 ના છેદ માં 2x આવી જાય હા ચલો છેદ લસા લસાઅ 16 કોનું સૂત્ર એ માઇનસ બી આખાનો વર્ગ કોનો વર્ગ એ માઇનસ બી મધ્યમ પદ માઇનસ તો આમાં માઇનસ એ એટલે એક્સ બી એટલે પાંચ ના ચાર એના બરાબર પચીસ ઓછા એટલે એક છેદમાં સોલ

तो एक्स बराबर पांच नार और एक्स बराबर एक चार साल रूप आप देख बराबर छेदा अंश ने एक छेदार भी छेद सरखा पड़े अंश बाद पांच मे एक जाए तो चार चार भाग चलाई नाखो बे दू चार बेटा छो भाग चले अह तो आ उड़ी गठा चार एक चार एक्स बराबर

જવાબ કંઈ અલગ રીતે લખેલો છે એક મિનિટ નહીં આ શું છે હા જવાબ કઈ અલગ રીતે લખેલો છે આ છે ને આ લોકોયા આના અવયવ પારીને લખેલા છે પછી પેલા એક્સ ને કરતા બનાવવાનું બાકી છે જો તમે એક્સ ને કરતા બનાવો તો ઓછા ટોનનું વધતા તોન ને નીચે બે એટલે ટોનના છેદમાં બે ને આમાં એક્સ ને કરતા બનાવો તો એક તો આપણો જવાબ આવી ગયો ટોનના છેદમાં બે ને એક પણ અહીંયા સુધારી કરીએ આપણે શું કરીએ સુધારી નાખીએ ચાલો કઈ નહીં સુધારી નાખી ઓકે જરાક આપણું સાચું જ છે માં આપણે જે લખ્યું તે જ સાચું છે ત્રણ ના છેદમાં બે ને એક ઓકે ક્લિયર ટેન્શન નહીં લેતા ભાઈ સાચું જ છે હા બરાબર ના અવય એવું લખેલા પણ અહીંયા ની રીતે જે એક્સ આવે તે અહીંયા લખવાનું હતું